हाय फ्रेंड्स, वेलकम टू एजुसिटी। आपणे लोको शुरू करवा माटे जई रह्या छीए इलेक्ट्रोस्टेटिक। आम तमे जाणो छो कि इलेक्ट्रोस्टेटिक छे अलग अलग बे चेप्टरनुं बनेलुं यूनिट छे। आपणे गुजरात बोर्डमां एक चेप्टरनी अंदर विद्युत भार, विद्युत क्षेत्र, फ्लक्स आ बधी संकल्पनाओने एक्सप्लेन करवामां आवी छे। ज्यारे बीजुं जे चेप्टर आपणी पासे छे ए विद्युत स्थितिमान अने कैपेसिटन्स आने एक्सप्लेन करवामां आवेलुं छे। नीटना पॉइंट ऑफ व्यूथी इलेक्ट्रोस्टेटिक छे ए खासो इम्पोर्टंट छे। पांचेक क्वेश्चन दरेक वर्षे एमांथी आवता होय छे। क्वेश्चन मोटे भागे आनी अंदरथी जे रहे छे ए स्ट्रेट फॉरवर्ड होय छे, सीधा फॉर्मुला बेस होय छे। वधारे इम्पोर्टंट जे छे ए सेकेंड चेप्टर वाळो पोर्शन छे, जेमांथी रूटीन वधारे क्वेश्चन छे ए पूछाय छे। पहेलुं जे यूनिट आपणी पासे छे एमां सौथी बेसिक वस्तु जे आपणे समझवानी छे ए छे विद्युत भार। नो डाउट तमे बोर्डनी अंदर आना विषे डिटेलमां ग्या छो, पण हुं थोड़ू बेसिकथी स्टार्ट करूँ छूँ जेने कारणे तमने आइडिया छे ए क्लियर थतो जाय। કોઈપણ ઓબ્જેક્ટને જો આપણે બ્રેક કરતા જઈએ તો એ સરવાળે અણુઓમાં પરિણામે છે। લાઈક આપણે કોઈ વસ્તુને તોડતા જઈએ, તમે એવું વિચારો કે કોઈ પથ્થર લઈને એને તોડતા જઈએ, અલ્ટિમેટલી એ મોલિક્યુલ્સમાં રૂપાંતરિત થશે, અણુઓ વધશે। અણુઓ છે એ પરમાણુઓના બનેલા છે આપણે જાણીએ છીએ। અને હજી એની વધારે ડિટેલમાં જઈએ તો પરમાણુઓ છે એ ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે, એની ફરતે રોટેશન કરતા ઇલેક્ટ્રોન્સના બનેલા છે। તો અલ્ટિમેટલી કોઈપણ મેટર જે છે, આપણી આસપાસ કોઈપણ મટીરિયલ હોય, ઇવન અવર સેલ્ફ, આપણે પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનના બનેલા છે। મૂળભૂત જે વિદ્યુતભાર આવે છે કોઈ પણ પદાર્થ ઉપર, વિદ્યુતભાર જન્મે છે એ ઇલેક્ટ્રોન કે પ્રોટોનના લીધે છે એવું માની શકીએ। તો એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે એ વિદ્યુતભારના બનેલા છે? નહીં। એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે જે આપણે યાદ રાખવું જોઈએ, વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઉપર આવેલો છે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન વિદ્યુતભારના બનેલા નથી। તમે એવું માની લો ને કે જેમ લાડવા ઉપર ખસખસ આવેલી છે, એમ વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઉપર આવેલો છે। એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો ગુણધર્મ છે। ઇલેક્ટ્રોન અને પ્રોટોન દ્રવ્યના બનેલા છે આપણે જાણીએ છીએ, અને માસ પણ છે। ઇલેક્ટ્રોનનું માસ સમથિંગ 9.11 × 10⁻³¹ કેજી છે, જ્યારે પ્રોટોનનું 1.67 × 10⁻²¹ કેજી છે। એટલે દળ તો છે જ, વિદ્યુત ભાર એની ઉપર આવેલો છે। એવું જોવામાં આવે છે કે વિદ્યુત ભાર આના કરતાં નાના કોઈ કણો ઉપર સ્વતંત્ર રીતે આવેલો નથી। હા, એવું કહી શકાય કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બીજા ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે, મેઇનલી બે પ્રકારના ક્વાર્ક્સના બનેલા છે, અપ અને ડાઉન, જેમાંથી અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ બે વિદ્યુતભારને પઝેસ કરે છે, પણ એનો વિદ્યુતભાર પ્રોટોન કે ઇલેક્ટ્રોન ઉપર જે આવેલો છે એના કરતાં ફ્રેક્શન નંબર છે, અપૂર્ણાંક છે। આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જાણીએ છીએ કે અપ ક્વાર્ક્સ છે એ +2/3 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ધરાવે છે, ધન ડાઉન ક્વાર્ક છે એ ધરાવે છે -1/3 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વિદ્યુતભાર ધરાવે છે, પણ એ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા। કારણ કે જે રીતે આપણે ટેક્સ્ટબુકમાં ક્વોન્ટાઇઝેશન જોઈએ છીએ ક્યુ બરાબર એની, કોઈ દિવસ ઈ કરતાં નાનો વિદ્યુતભાર છે એ શક્ય નથી। દરેક વિદ્યુતભાર ઈ એટલે કે 1.6 × 10⁻¹⁹ કુલમના પૂર્ણ ગુણાંકમાં હોય છે। તો આ બેસિક ફેક્ટ્સને કારણે ક્વાર્ક્સ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી। તો વિદ્યુતભારનું મૂળભૂત અસ્તિત્વ એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનના વિદ્યુતભારને કારણે છે, આ સમજી શકાય એવી વસ્તુ છે। બે સમાન વિદ્યુતભાર પઝેસ કરે છે પણ વિરુદ્ધ છે, એક ધન છે બીજો ઋણ છે। ધન ઋણ આપણે આપણી કન્વિનિયન્સી માટે નક્કી કર્યા છે, પ્રોટોનને ધન લીધો છે, ઇલેક્ટ્રોનને આપણે નેગેટિવ ધાર્યો છે, બે એકબીજાને આકર્ષે છે, પ્રોટોન પ્રોટોન અપાકર્ષે છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષે છે। એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બે એકબીજાને આકર્ષે છે, તો વિદ્યુત ભારો છે એ એના ઉપર વિરુદ્ધ હોવા જોઈએ। બેયનું આકર્ષણ બળ કેટલું છે એના માટે આપણે કુલમનો નિયમ છે એ ભણીએ છીએ, જે આપણે લેટર ઓન જોવાના છીએ પાછા, પણ શરૂઆતમાં આપણે જોવા છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો। તો આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે વિચારવું જોઈએ કે વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન અને ઋણ। વિદ્યુતભાર મૂળભૂત રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર આવેલા છે, બે ઉપર આવેલા વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે। વિદ્યુતભાર 1.6 × 10⁻¹⁹ કુલમ, કુલમ છે એ વિદ્યુતભારને માપવાનો એકમ છે જે જ્યોર્જ કુલમના માનમાં આપણે રાખીએ છીએ। એનો સીજીએસ એકમ પણ છે ESU। તો કુલમમાંથી વિદ્યુતભારના સીજીએસ એકમમાં કેવી રીતે કન્વર્ટ થવાય એના વિશે આપણે બોર્ડ ઉપર જોઈએ। વિદ્યુતભારને માપવા માટે મેક્સિમમ આપણે જે યુઝ કરીએ છીએ એ છે MKS યુનિટ અથવા એનો SI યુનિટ, એ છે કુલમ। જ્યારે એના બીજા બે યુનિટ પણ છે જેને CGS તમે કહી શકો, ESU અથવા જેને કહેવાય છે SU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા સ્ટેટ યુનિટ, અને બીજો એનો યુનિટ છે એબ યુનિટ। એબ બહુ ફેમસ નથી, મોટેભાગે સ્ટેટ યુનિટ છે એ ક્યારેક કોઈ કિસ્સાઓમાં યુઝ થતો હોય છે। કન્વર્ઝન ફેક્ટર બહુ સિમ્પલ છે, ઇટ્સ લાઈક 1 કુલમ = 3×10⁻૯ ESU થશે, ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ અથવા સ્ટેટ યુનિટ, જ્યારે એના બરાબર 1/10 એબ કુલમ થશે। હવે આમાં નથી જતા આપણે, આના વિશે ડિસ્કસ કરવી છે। તો કન્વર્ઝન ફેક્ટર તમારે આ જ યાદ રાખવાનો છે,
કે ભાઈ એક કુલમ બરાબર 3×10^9 ESU. ધારો કે આપણે જાણવું છે કે જે આપણે કે લઈએ છીએ, જેને કહીએ છીએ 1/4πε0 કુલમનો અચળાંક, 9×10^9 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો આ કેની વેલ્યુ સીજીએસમાં અથવા તો ESUમાં કેટલી થાય? હવે ફરક ક્યાં પડશે? જો આથી જશે 9×10^9, ન્યૂટનને આપણે સીજીએસમાં કન્વર્ટ કરીએ એટલે થઈ જશે ડાયન, જે થશે 10^5. મીટર સ્ક્વેર છે એને આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરશું એટલે થઈ જશે 10^4, 10^2 સ્ક્વેર થશે અપોન કુલમ સ્ક્વેર. હવે જુઓ, એક કુલમ બરાબર થઈ જશે 3×10^9, એટલે એનો સ્ક્વેર તમે કરશો તો એ આવશે 9×10^18 અને ESU સ્ક્વેર. રેડી? તો આ થઈ ગયું આખું CGS. હવે તમે જુઓ 9 કેન્સલ, આ ટોટલ 10^18 થશે, આ પણ 10^18 છે એટલે આવી જશે 1. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે જેનો SI એકમ છે એ કુલમમાં તમે આખો કુલમ અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પણ કુલમ સ્ક્વેરમાં જો તમે કેનો યુનિટ છે એ મેઝર કરો તો એની વેલ્યુ આવશે 9×10^9. જ્યારે એ જ કેને તમે CGSમાં કાઢશો ESUનો યુઝ કરીને તો એની વેલ્યુ 1 થઈ જશે. એટલે આને એક પેરામીટર તરીકે જોઈ શકાય કે જે કુલમનો અચળાંક છે એ SIની અંદર 9×10^9 છે, એનો જ CGSમાં માપવામાં આવે તો 1 થઈ જાય છે. અને ધારો કે K 1 હોય એના ઉપરથી ESUને ડિફાઇન કરવામાં આવેલો છે કે CGSની અંદર Kની વેલ્યુ 1 લઈએ તો જે કુલમનો CGS એકમ મળે એ ESU છે, અને 1 × 3×10^9 ESU જેટલું થશે. તો આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, જો કે ગુજરાત બોર્ડ અથવા NCERTમાં કોઈ જગ્યાએ એનું ક્લેરિફિકેશન નથી આપેલું, પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે અને એ પૂછાઈ પણ શકે એટલે સહેજ એને ધ્યાનમાં લેવી જોઈએ. ઓકે, CGS એકમ જે એનો ESU છે બહુ પોપ્યુલર નથી, પણ ઘણી વખત કન્વર્જન ફેક્ટરમાં કે એમાં એનો યુઝ થતો હોય ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ તરીકે, તો સહેજ આપણે મગજમાં રાખીએ તો આપણને ફાયદાકારક થાય. એના પછી સમાન વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે, વિરુદ્ધ વિદ્યુતભારો આકર્ષે છે. વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખાસું વધારે છે, મેગ્નેટિક ફોર્સ કરતાં પણ વધારે છે. જો સ્વતંત્ર રીતે જોવા માટે જાઓ તો મોટેભાગે બળો છે એના અચળાંકો ઉપર આધાર રાખતા હોય છે. વિદ્યુતનો જે અચળાંક છે એ 9×10^9 જે આપણે કુલમના નિયમમાં જોશું, એની સામે ગુરુત્વનો અચળાંક છે 10^-11, 6.67×10^-11, જે ખૂબ નાનો છે. મેગ્નેટિઝમનો કોન્સ્ટન્ટ જે છે 4π×10^-7, વિચ ઇઝ ઓલસો વેરી સ્મોલ, એ પણ ખૂબ નાનો છે. તો એની સાપેક્ષે વિદ્યુત છે એ થોડું વધારે સ્ટ્રોંગ ફોર્સ છે. આપણી ટેક્સ્ટબુકમાં, ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં, બે ઇલેક્ટ્રોન એકબીજાથી પરિમિત અંતરે આવેલા હોય તો એની વચ્ચે કેટલી ગ્રેવિટી લાગે અને કેટલું વિદ્યુત બળ લાગે એ ગણીને આપેલું છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતાં ખૂબ અત્યંત વધારે છે. હવે આ વિદ્યુતભારના બેઝિક ગુણધર્મો છે જે અત્યારે આપણે ડિસ્કસ કરી. વિદ્યુતભારને માપવા માટે ઇલેક્ટ્રોસ્કોપ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, ધેટ વી નો. અને વિદ્યુતભારોના બળો એની વચ્ચે લાગતા અપાકર્ષી કે આકર્ષી બળો શોધવા માટે કુલમનો નિયમ વપરાય છે. વિદ્યુતભારોના અમુક સ્પેસિફિક ગુણધર્મો છે જેમાં હું ખાસ 3 તમારી સામે મૂકવા માગું છું. નોર્મલી એમાંથી કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવી શકતા હોય છે. જે ગુણધર્મો આપણી ટેક્સ્ટબુકમાં એક્સપ્લેન કરેલા છે, સિમિલર ગુણધર્મો NCERT ટેક્સ્ટબુકમાં પણ છે, એટલે બે કોમન ફેક્ટ છે જે હું તમારી સાથે સીધી શેર કરી રહ્યો છું. માહિતી જ છે, બહુ એમાં મેજર કોઈ ફોર્મ્યુલા નથી. સૌથી પહેલો જે વિદ્યુતભારનો ગુણધર્મ છે એ એનું ક્વોન્ટાઇઝેશન છે. ક્વોન્ટાઇઝેશનનો સીધો સાધો મતલબ શું છે? ક્વોન્ટા છે એ લેટિન લેંગ્વેજનો વર્ડ છે. ક્વોન્ટાનો મતલબ થાય છે પેકેટ ઓર પડીકું. એનો મતલબ એમ છે કે વિદ્યુતભારને તમે બ્રેક કરતા જાઓ, બ્રેક કરતા જાઓ, અપ ટુ સર્ટન લિમિટ વિદ્યુતભારની નાનામાં નાની એક વેલ્યુ આવીને ઊભી રહી જશે. તમે એના કરતાં વધારે આગળ નહીં જઈ શકો. એના એ વિદ્યુતભારના બે ભાગ કરવા પોસિબલ નથી. સો ઇટ્સ અ મિનિમમ યુનિટ ઓફ ચાર્જ. એ છે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ઉપર આવેલા વિદ્યુતભારથી ફ્રેક્શન નંબર એના અપૂર્ણાંક વિદ્યુતભારો આજ સુધી આપણને મળ્યા નથી, નહીં એક્સપેરિમેન્ટમાં, નહીં નેચરમાં, કોઈ પણ જગ્યાએ અવેલેબલ નથી. આ ફેક્ટ આપણને જે સિદ્ધાંત તરફ લઈ જાય છે એ વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન છે. ક્વોન્ટાઇઝેશન એવું સમજાવે છે આપણને કે કોઈ પણ વિદ્યુતભાર હંમેશા 1.6×10^-19 કુલમના પૂર્ણ ગુણાંકમાં હોય છે. 1.6×10^-19 કુલમને આપણે E કહીએ છીએ, ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો ચાર્જ. તો તમે લખી શકો Q=NE, જ્યાં N છે એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ વિદ્યુતભાર એનો ફ્રેક્શન હોતો નથી. હમણાં આપણે ડિસ્કસ કર્યું કે ક્વાર્ક્સ તો ફ્રેક્શન નંબર છે, હા, પણ એના સ્વતંત્ર અસ્તિત્વ હોતા નથી, એ હંમેશા ગ્રુપમાં હોય છે. અને એનું જૂથ જે છે એ હંમેશા પૂર્ણાંક વિદ્યુતભારમાં જ પરિણમે છે, ક્યારેય અપૂર્ણાંક વિદ્યુતભારનું ક્વાર્ક્સનું ગ્રુપ છે એ અવેલેબલ હોતું નથી. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, આપણી ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ લઈએ કે પ્રોટોન છે એ બે અપ ક્વાર્ક્સને એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. જો તમે બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સને કમ્બાઈન કરશો +2/3 +2/3 E −1/3, યુ વિલ ફાઇન્ડ કે રિઝલ્ટ જેનું આવે છે એ આવે છે E, જે પ્રોટોનનો વિદ્યુતભાર છે. પ્લસ ન્યુટ્રોન માટે આ જ કોમ્બિનેશન થઈ જશે, UDD અપ ડાઉન ડાઉન.
અપ જે છે એ પ્લસ ટુ બાય થ્રી ઈ છે અને ડાઉન છે એ માઇનસ વન બાય થ્રી ઈ છે. તમે કમ્બાઈન કરશો યુ વિલ ફાઇન્ડ કે એ ઝીરો આવશે, જે બતાવે છે કે ન્યુટ્રોન છે એ ન્યુટ્રલ છે અને એનો વિદ્યુત ભાર છે એ શૂન્ય છે. ક્વોન્ટાઇઝેશનની જે હકીકત છે એના ઉપરથી અમુક એપ્લિકેશન્સ ડેવલપ થઈ શકતી હોય છે. લાઈક ક્વેશ્ચન એવો પૂછવામાં આવે કે ભાઈ તાંબાના ટુકડા ઉપરથી 10^19 ઇલેક્ટ્રોન ગયા તો એના ઉપર કેટલો વિદ્યુત ભારનું નિર્માણ થયું. હવે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે, મીન્સ કે નેગેટિવ ચાર્જ ઇઝ ગોઈંગ અવે, દૂર જઈ રહ્યો છે, તેનો મતલબ કે તાંબાની પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર બનશે એ પોઝિટિવ બનશે. તાંબાની પ્લેટ પોઝિટિવ છે. હવે કેટલો વિદ્યુત ભાર એક્ઝેક્ટ બન્યો? તો આપણી પાસે ફોર્મ્યુલા છે ક્યુ ઇક્વલ્સ ટુ એન ઈ. એન છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, જેટલા એન છે આપણી પાસે 10^19 ઇલેક્ટ્રોન જે દૂર જઈ રહ્યા છે. સો એન ઇઝ ઇક્વલ ટુ 10^-10^+19 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10^-19 જે ઈની વેલ્યુ છે. 10^-19 કેન્સલ થશે અને આપણને ખ્યાલ આવશે કે ક્યુ બરાબર 1.6 કુલમ વિદ્યુત ભાર તાંબા ઉપર ક્રિએટ થાય છે. ધીસ ઇઝ જસ્ટ વન એક્ઝામ્પલ કે જે પૂછી શકાય. નીટનો જે ટ્રેન્ડ છે અથવા પીએમટી પ્રી મેડિકલ ટેસ્ટ કે નીટ જે અત્યારે નીટ તરીકે ઓળખાઈ રહી છે, એનો ટ્રેન્ડ તમે જોશો 2002 થી, તો જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ બહુ ટ્રીકી અને સિલી ક્વેશ્ચન હોય છે કે જેમાં ઘણી વખત સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલા સીધું કામ લાગતું હોય છે. એટલે એમાં આપણે દરેકે દરેક સિમ્પલ ક્વેશ્ચન ઉપર પણ ફોકસ કરવું પડશે, એ આપણાથી છૂટી ન જાય એ વસ્તુ આપણે જોવી પડશે. ઘણી વખત એવું પૂછાય કે ધારો કે આપણી પાસે 50 ગ્રામ તાંબુ છે, એમાંથી 1% ઇલેક્ટ્રોન જેટલા પ્રોટોન છે એની સાપેક્ષે 1% ઇલેક્ટ્રોન દૂર થયેલા છે, તો કુલ કેટલો વિદ્યુત ભાર છે એના ઉપર નિર્માણ પામે. તો આવી રીતે જ્યારે પર્સન્ટેજ વાઇઝ આપણને વિદ્યુત ભાર દૂર થયેલો કેમ આપ્યો હોય ત્યારે કેટલો વિદ્યુત ભાર નિર્માણ પામે એ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ, જે આપણે બોર્ડ ઉપર જોઈએ. આપણે લોકો જોવા માટે જઈ રહ્યા છીએ વિદ્યુત ભારના ક્વોન્ટાઇઝેશનના પ્રોબ્લેમ્સ. હવે નોર્મલી ક્વોન્ટાઇઝેશનનું જે ફોર્મ્યુલા છે એ બહુ સિમ્પલ છે, આપણને ખ્યાલ છે ક્યુ ઇક્વલ્સ ટુ એની. વિદ્યુતશાસ્ત્રની અંદર જે ફર્સ્ટ ફોર્મ્યુલા છે એના બેસિક પ્રોબ્લેમ છે એ ત્રણેક ટાઈપમાં વિભાજિત કરી શકાય એમ છે. સૌથી પહેલી જે ટાઈપ છે એ એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. આપણે એવું વિચારી લઈએ, ધારો કે કોઈ તાંબાની પ્લેટ છે એના ઉપરથી 500 ઇલેક્ટ્રોન છે એ કોઈ પ્રોસેસને કારણે રિમૂવ થઈ ગયા, ધારો કે પ્રકાશ આપાત કરવાને કારણે કે એને હીટઅપ કરવાને કારણે અથવા તો વોલ્ટેજ આપવાને કારણે 500 ઇલેક્ટ્રોન છે એ પ્લેટ છોડીને નીકળી ગયા. આ પરિસ્થિતિમાં તાંબાની પ્લેટનો વિદ્યુત ભાર કેટલો થશે અને કેવો થશે? પહેલી વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇલેક્ટ્રોન છે એ પ્લેટ છોડીને જાય છે એટલે તાંબાની પ્લેટ છે એ પ્લસ બનવાની છે, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારી જ છે. ઋણ વિદ્યુતભાર પ્લેટ ઉપરથી જાય છે એટલે પ્લેટ પોતે કેવી બનશે? ધન. તો સૌથી પહેલાં અહીંયા વિદ્યુતભાર આવશે ધન. કેટલો વિદ્યુતભાર આવશે? તો ક્યુ બરાબર નંબર ઓફ ચાર્જ. ઇલેક્ટ્રોન્સ કેટલા શિફ્ટ થાય છે? 500. ઈ એટલે શું થશે? આપણને આઈડિયા છે 1.6 × 10^-19 કુલમ. તો આ થઈ જશે 16×50 = 80, એટલે ટોટલ આપણે કરવા માટે જશું તો આવશે 800 × 10^-19 કુલમ અથવા તો 8×10^-17 કુલમ. તો તાંબાની પ્લેટ ઉપર +8×10^-17 કુલમ છે એ ક્રિએટ થશે. આ થઈ ગઈ પહેલી ટાઈપ, જે એકદમ સિમ્પલ છે, ખાલી એનની વેલ્યુ મૂકો આન્સર આવી જશે. બીજી જે ટાઈપ છે એ જે તમને પર્સન્ટેજ આપી દીધા હોય, ધારો કે આપણી પાસે 13 ગ્રામ એલ્યુમિનિયમનો એક ટુકડો છે, એમાં જેટલા પ્રોટોન છે એના કરતા 2% ઇલેક્ટ્રોન ઓછા છે. ફરીને સાંભળો, જેટલા પ્રોટોન છે એના કરતા 2% ઇલેક્ટ્રોન ઓછા છે તો એના ઉપરનો વિદ્યુતભાર કેટલો આવશે અને કેવો આવશે? ધારો કે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે ઋણ વિદ્યુતભાર ઓછો છે, મીન્સ કે એના ઉપરનો પરિણામે વિદ્યુતભાર કેટલો આવશે? ધન આવશે. તમે એમ જ વિચારી લો ને, ટોટલ 2% ઇલેક્ટ્રોન છે એ પ્લેટ છોડીને વહી ગયા છે તો એને કારણે ક્રિએટ થતો વિદ્યુતભાર ધન આવશે. હવે એ 2%માં કેટલા ઇલેક્ટ્રોન હોય એ મારે શોધવું પડે ને. હવે વાત એમ છે કે જેટલા પ્રોટોન છે એના કરતાં ઇલેક્ટ્રોન 2% ઓછા છે, એટલે પહેલાં મારે પ્રોટોનની સંખ્યા શોધવી પડશે, મોલનો આઈડિયા યુઝ કરવો પડશે. તમને ખ્યાલ છે એલ્યુમિનિયમ છે એનો પરમાણુ દળાંક છે 27, ધારો કે 27 ગ્રામ એલ્યુમિનિયમ હોય એમાં પરમાણુની સંખ્યા થઈ જાય Na, એટલે કે 6.022 × 10^23. આપણી પાસે છે 13 ગ્રામ એલ્યુમિનિયમ, તો 13 ગ્રામ એલ્યુમિનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી આવે? એટલે આથી જશે 13×6.022 × 10^23 / 27. રેન્ડમ અપ્રોક્સિમેશન ઉપર જ જવાનું રહેશે. તમે અહીંયા 13 આવશે, તમે 13×2 = 24 થશે, નિયર અબાઉટ 2 આવશે, એને અહીંયા આગળ ઉપાડશો તો નિયર અબાઉટ 3 આવશે, એટલે 3×10^23. લેટ અસ સપોઝ અંદાજે 3×10^23 પરમાણુઓની સંખ્યા આવી.
13 ગ્રામના એલ્યુમિનિયમમાં. એમાં પ્રોટોન કેટલા હોય? દરેક એલ્યુમિનિયમના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 13 હોય, પરમાણુ ક્રમાંક 13 છે. એટલે કુલ પ્રોટોન કેટલા થઈ જશે? ગુણ્યા 13 કરવું પડશે એટલે આવશે 39 ગુણ્યા 10 ની 23 ઘાત. આ પ્રોટોનની સંખ્યા આવી. એના આપણે કરવા પડશે 2%. 2% એટલે કેટલા થાય? 0.02. અધરવાઇઝ કેલ્ક્યુલેશનને ઇઝી બનાવવા માટે શું કરશું? 2×10^-2 આ 2% થયા. એટલા ઇલેક્ટ્રોન ઓછા છે એટલે મારે આના 2% છે એ કાઢવા પડશે ને. તો આ થઈ જશે 39 × 78 ગુણ્યા 10 ની 21. તો આ આવી ગયા 2%. હવે 78 × 10 ની 21 એટલા ઇલેક્ટ્રોન અહીંયા આગળ ઓછા છે એટલે આ આપણને જે મળ્યું એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી મળી ગઈ એન. તો એના ઉપરથી વિદ્યુતભાર આપણે શોધવો હોય તો ક્યુ બરાબર એની, એટલે કે 78 × 10^21 1.6×10^-19. આનો એક અંદાજ લગાવી લેવો પડશે આપણે. નોર્મલી શું કરાય? જો 78 છે એટલે આપણે એને 80 લઈને એક કેલ્ક્યુલેશન છે એ જોઈ લેવાય. તો એટલે 16 × 8 કેટલા થઈ જશે? 128. એટલે ટેન્ટેટિવલી મને એમ છે 125, 126, 127 આસપાસ કોઈ જવાબ છે એ બનવો જોઈએ. પણ ધારો કે આપણે એવું વિચારીએ કે 127 જવાબ બન્યો કે 126 છે એ જવાબ બન્યો. × 10^2 21 અને −19 છે એટલે આવશે 10^2. એટલે જે કાંઈ આવશે એ 1.26×10^4 કુલમ જેવું કંઈક આપણને મળશે. તો આના ઉપરનો વિદ્યુતભાર આવી ગયો જે ટેન્ટેટિવ અપ્રોક્સિમેશન છે. તો આ થઈ ગઈ બીજી મેથડ કે જેની અંદર આપણે કોઈ પર્સન્ટેજ આપેલા હોય અને એક અંદાજ લગાવવાનો રહેશે કે કેટલો વિદ્યુતભાર છે એના ઉપર ક્રિએટ થયેલો હશે. તો ક્યુ બરાબર એની બે જગ્યાએ યુઝ થાય છે પણ અહીંયા આગળ થોડું આપણે મોલના આઈડિયામાંથી ડિટેલમાં જવું પડશે. માનો કે આ જ પ્રોબ્લેમ છે એને એમ કરી નાખીએ કે દરેક પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા છે. 2%ની 2 ઇલેક્ટ્રોન ઓછા છે એટલે ધારો કોઈ એક પરમાણુ છે એમાં 13 પ્રોટોન છે તો 11 ઇલેક્ટ્રોન છે. તો કરવાનું શું રહેશે કે જે આપણને નેટ પરમાણુની સંખ્યા મળી 39 × 10^23, દરેક પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન ઘટે છે બરાબર ને? 0.2%ની દરેક પરમાણુમાંથી 2 ઓછા છે એટલે સીધું 2 કરવાનું રહેશે એટલે આથી જશે 78 × 10^23. અને આ 78 × 10^23 છે એ અહીંયા આગળ આવશે એટલે અહીંયા 10 ની ઘાત છે એ બદલાઈ જશે. કારણ કે અહીંયા 21 ઘાત થતી ને 2% ઓછા હતા એની જગ્યાએ દરેક પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન ઓછા હોય તો આ પરિસ્થિતિ થશે. તો ફ્રેન્ડ્સ, ક્વોન્ટાઇઝેશનનો જે આઈડિયા છે એને રિલેટેડ સ્ટ્રેટ ફોરવર્ડ આ ટાઈપના પ્રોબ્લેમ હોય છે જે આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. નોર્મલી આ બહુ સીધી સાધી વસ્તુ છે, ક્યુ બરાબર એની યુઝ કરવાનું છે. પણ એને કોમ્પ્લિકેટેડ બનાવવા માટે ટકાવારી, દરેક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન ઓછા છે વગેરે વસ્તુ આપણને આપી શકે. તો ખાસ આ ફ્રેમવર્ક આપણે યાદ રાખવાનું રહેશે. ઓકે, તો મિત્રો આ હતું વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન અને એમાં એક જ ફોર્મ્યુલા મેઇન છે જે છે Q=ne, જ્યાં એન છે એ વિદ્યુતભારની સંખ્યા છે અને ઈ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિદ્યુતભારનો બીજો ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે એ છે એનું સંરક્ષણ. નોર્મલ વેમાં મારે એનું સ્ટેટમેન્ટ આપવું હોય તો એવું થશે કે વિદ્યુતભારનું સર્જન કે વિનાશ શક્ય નથી અને વિદ્યુતભારનો કુલ જથ્થો છે એ હંમેશા અચળ રહે છે. પણ આ જ સ્ટેટમેન્ટને અલગ રીતે સમજાવેલું છે બે ટેક્સ્ટબુકમાં, NCERTમાં અને ગુજરાત બોર્ડમાં બેમાં. આપણે ટેક્સ્ટબુકનો કેસ યાદ કરો કે જેમાં એક ગામા રે છે એ એક વિદ્યુતની રીતે અલગ કરેલા તંત્રમાં એન્ટર થાય છે કે જેમાંથી એ એક પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. પોઝિટ્રોન શું છે એની વધારે ડિટેલમાં આપણે જતા નથી, ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે એક્ઝેક્ટલી. એના જો વિદ્યુતભાર એટલો જ પણ પોઝિટિવ, ઇલેક્ટ્રોન જેટલો જ પણ પોઝિટિવ, દળ બેના સમાન, બધા ગુણધર્મો સમાન, જોડવા બ્રધર્સ તમે એમ જ માની લો. પણ એક એનર્જી પાર્ટિકલ છે તો ગામા રે જેનું મૂળ દળ 0 છે, ફોટોન છે, એમાંથી 2 માસ પાર્ટિકલ છે એ ક્રિએટ થયા E=mc² ને ધ્યાનમાં લઈને. તો 2 જે પાર્ટિકલ બને છે એ 2ના નેટ વિદ્યુતભાર છે એ પાછો 0 થઈ જશે એટલે વિદ્યુતની રીતે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર તો પાછો કોન્સ્ટન્ટ જ થઈ જશે. વિદ્યુતભારના સંરક્ષણનો આ કેસ છે એક, પણ એને લેવો જોશે આપણે અલગ રીતે. યુ થિંક અબાઉટ કે તમે જ્યારે કોઈ ગ્લાસ રોડને રેશમના કપડાથી રબ કરો છો અથવા ચશ્માનો જે આપણો કાચ છે એને આપણે ચશ્મા સાફ કરવાના ટુકડાથી રબ કરીએ છીએ ત્યારે કાચ છે એ પોઝિટિવ થાય છે, રેશમનું કપડું છે એ નેગેટિવ થાય છે. એટલે કે કાચ ઉપરથી ઇલેક્ટ્રોન છે એ રેશમના ટુકડા ઉપર જાય છે. હવે હાડું આ કેમ ખબર પડે કે કયો પદાર્થ છે એ પોઝિટિવ થશે, કયો નેગેટિવ થશે? EMF શ્રેણી આપણે જોઈએ છીએ. જે સંયોજનો EMF શ્રેણીમાં વધારે સક્રિય છે, જે વધારે આગળ છે, એ હંમેશા ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને પોતાના તરફ ખેંચે છે, જેને કારણે એ નેગેટિવ થાય છે. અને એની સાપેક્ષે જે પાછળના તત્વો છે એ હંમેશા પોઝિટિવ થાય છે. પણ હું નથી માનતો કે આપણે વધારે પડતા એક્ઝામ્પલમાં જવાની જરૂર છે. આપણે 2 એક્ઝામ્પલ મેઇન આપણે યાદ રાખવાના છીએ. એક, કે જ્યારે કાચના રોડને અથવા
કાચ ને રેશમના કપડાથી રબ કરવામાં આવે છે ત્યારે કાચ પોઝિટિવ થાય છે, રેશમનો ટુકડો છે એ નેગેટિવ થાય છે, એટલે ઇલેક્ટ્રોન છે એ રેશમ ઉપર જાય છે. આનાથી ઉલટું જ્યારે પ્લાસ્ટિક છે એને કોઈ ઊન અથવા તો વાળ સાથે રબ કરવામાં આવે છે, કાંસ કોકોરા વાળ સાથે આપણે નોર્મલી રબ કરીએ કે એવું કરીએ ત્યારે, તો એવી પરિસ્થિતિની અંદર ઇલેક્ટ્રોન છે એ પ્લાસ્ટિક ઉપર ટ્રાન્સફર થાય છે, એટલે પ્લાસ્ટિક નેગેટિવ થાય છે અને ઊન અથવા તો વાળ જે છે એ પોઝિટિવ થાય છે, તો પ્લાસ્ટિક ઉપર ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય છે. તો આ બે કેસ ફેમસ છે, પણ ઓવરઓલ તમે જોવા માટે જાઓ તો જેટલા ઇલેક્ટ્રોન છે એ કાચ ઉપરથી રેશમ ઉપર ગયા હશે એટલો જ વિદ્યુતભાર રેશમે ગેધર કર્યો છે, જેટલો કાચે ગુમાવ્યો છે, એટલે નેટ પાછો કરવા માટે જાઓ તો ઝીરો આવી જાય. તો આ વિદ્યુતભારનો સંરક્ષણનો સિદ્ધાંત છે કે જેટલો વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, જેટલો એક જગ્યાએ વિદ્યુતભારનું નિર્માણ થાય છે એટલો જ બીજી જગ્યાએ એની ડેફિશિયન્સી ક્રિએટ થાય છે. પણ ડેફિશિયન્સીને આપણે કેવી રીતે સંજ્ઞાથી બેલેન્સ કરીએ છીએ, લાઈક તમે ટ્રાન્સફર પ્રોટોનને કે ન્યુટ્રોનને કરી નથી શકવાના કારણ કે એ ન્યુક્લિયસમાં આવેલા છે, એટલે ટ્રાન્સફરેબલ ચાર્જ જે છે ગતિ કરતો વિદ્યુતભાર છે એ માત્ર ઇલેક્ટ્રોન છે. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવતો હોવાથી જેના ઉપર જશે એ નેગેટિવ બનશે, પણ એની સામે જે બીજો પદાર્થ છે જેના ઉપરથી ઇલેક્ટ્રોન જાય છે ત્યાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી ક્રિએટ થાય છે, એટલે ત્યાં આગળ પોઝિટિવ ચાર્જ જે ઉત્પન્ન થશે. પોઝિટિવિટી શું છે? એકચ્યુઅલમાં નેગેટિવિટીની ડેફિશિયન્સી છે, નેગેટિવિટી નથી એ દર્શાવે છે, એટલે તટસ્થ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન જશે એ પોઝિટિવ બનશે, જેના ઉપર ઇલેક્ટ્રોન જશે એ નેગેટિવ બનશે. જેના ઉપર ઇલેક્ટ્રોન જશે એનું દળ વધશે, જેના ઉપરથી ઇલેક્ટ્રોન જશે એનું દળ ઘટશે. એટલે હંમેશા કોઈ પદાર્થને તમે વિદ્યુત ભારિત કરો છો એવા સમયે એના દળમાં પણ ફેરફાર થાય છે, જે નેગેટિવલી ચાર્જ થાય છે એનું દળ વધે છે, જે પોઝિટિવલી ચાર્જ થાય છે એનું દળ હંમેશા ઘટે છે. તો અહીંયા આગળ બેઝિક સિદ્ધાંત આપણે જાળવી રાખવાનો છે, વિદ્યુતભારના સંરક્ષણનો સિદ્ધાંત. તો આ વિદ્યુતભારનો બીજો ગુણધર્મ છે. વિદ્યુતભારનો ત્રીજો ગુણધર્મ છે કે તમે એને પ્રેરિત કરી શકો છો. પ્રેરિત કરવાનો મતલબ ઉત્પન્ન કરવો એવો નથી, પણ પ્રેરિત કરવાનો મતલબ છે કોઈ ઓબ્જેક્ટ ઉપર તમે એને મૂકી શકો છો. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, ધારો કે હમણાં આપણે વાત કરી જે રીતે કાચને તમે રેશમ ઉપર ઘસો છો ત્યારે કાચ ઉપરથી ઇલેક્ટ્રોન રેશમ ઉપર જાય છે, દેટ મીન્સ તમે ઇલેક્ટ્રોનને રેશમના ટુકડા ઉપર પ્રેરિત કર્યા છે સિલ્કના ક્લોથ ઉપર. હવે આને કહેવાય છે સંપર્ક દ્વારા પ્રેરણ. નોર્મલ લાઈફમાં મોટેભાગે આપણે જે કાંઈ પ્રેરણના એક્સપિરિયન્સીસ જોતા હોય, માનો કે કારમાંથી ઉતરતી વખતે આપણે કોઈ જગ્યાએ અડીએ તો સ્પાર્ક થતો હોય, અથવા તો ખુરશી ઉપર સતત બેઠવાને કારણે, રબરના સોલવાળા શૂઝ પહેરવાને કારણે, આ બધી વસ્તુને કારણે પછી જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે ટચ કરીએ અને સ્પાર્ક થાય, એનો મતલબ છે આપણા ઉપર ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું પ્રેરણ થયેલું છે, જે બીજી જગ્યાએ જ્યારે આપણે અડીએ ત્યારે સ્પાર્ક દ્વારા એમાં ટ્રાન્સફર થશે. આવું જ ઘરે અર્થિંગ નો કરેલો હોય ત્યારે જે સરફેસીસ મેટલની હોય, જ્યાં કલર નો લાગેલો હોય, માનો કમ્પ્યુટરના સીપીયુની પાછળ, ઇવન ટેલિવિઝનની સ્ક્રીન, રેફ્રિજરેટર છે એમાં કોઈ જગ્યાએ કલર નીકળી ગયેલો હોય તો આ જગ્યાએ, ત્યાં બધે વિદ્યુતભાર છે એ પ્રેરિત થયેલો હોય છે. આ વિદ્યુતભાર જ્યારે કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે તો એના દ્વારા એનું અર્થિંગ થાય છે. તો મેઇનલી વિદ્યુતભારનું જે પ્રેરણ છે એ એક તો સંપર્ક દ્વારા થઈ શકે છે, બીજી એની મેથડ છે સંપર્ક વગર પણ પ્રેરણ પોસિબલ છે, જેનો ટેક્સ્ટબુકમાં કેસ આપ્યો છે એટલા માટે જ હું ડિસ્કસ કરું છું, એનું આમ કમ્પિટિટિવ લેવલે કોઈ મેજર ઇમ્પોર્ટન્સ નથી, પણ સંપર્ક વગર પણ પ્રેરણ પોસિબલ છે એ સમજાવવા માટે. ધારો કે કોઈ એક મેટલિક બોલ છે અલગ કરેલો, જેની નીચે પ્લાસ્ટિકનું હેન્ડલ રાખી દઈએ આપણે, એના ઉપર મારે વિદ્યુતભારનું પ્રેરણ કરવું છે. ધેર ઇઝ અ ટેકનિક ગીવન ઇન અવર ટેક્સ્ટબુક કે જે હું એક્સપ્લેન કરવા માટે અહીંયા આગળ જાઉં છું. એમાં આપણે શું કરશું? તો એક પ્લાસ્ટિકના રોડને રબ કરીને બાજુમાં લઈ જશું, સ્પર્શ નહીં કરાવીએ એટલે સંપર્કમાં આવતા નથી. પ્લાસ્ટિકનો રોડ છે એ ઊન સાથે રબ થયેલો હશે એના કારણે એ નેગેટિવ હશે. તો મેટલમાં તો ફ્રી ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે, તમને ખ્યાલ છે, મુક્ત ઇલેક્ટ્રોન્સ જે નેગેટિવ ચાર્જથી રિપલ થઈને વધારે અપાકર્ષાઈને સામેની સરફેસ ઉપર જમા થઈ જશે, એટલે એની સાપેક્ષે જે બોલની આ સાઈડની સરફેસ છે એ પોઝિટિવ થશે. હવે જો સામેની સરફેસને આપણે અર્થિંગ કરી દઈએ અને આ સાઈડ હજી રોડ એમ જ રાખીએ, તો આ જે પોઝિટિવ ચાર્જ છે એ તો પ્લાસ્ટિકના રોડ સાથે કનેક્ટેડ છે, જોડાયેલો છે. નેગેટિવ ચાર્જ છે એ તમે અર્થિંગ કરશો એટલે ગ્રાઉન્ડ થઈ જશે. હવે તમે માનો કે એક વખત અર્થિંગને કટ કરી નાખો, પ્લાસ્ટિકના રોડને દૂર લઈ લો, તો સ્ફિયરમાં જે પોઝિટિવ ચાર્જ છે એકબીજાથી અપાકર્ષાઈને આખા સ્ફિયર ઉપર ફેલાઈ જશે. આમ એના સંપર્કમાં આવ્યા વગર તમે એના ઉપર પોઝિટિવ ચાર્જનું પ્રેરણ કરી શકો છો. સિમિલરલી તમે નેગેટિવ ચાર્જનું પ્રેરણ પણ કરી શકો છો. પ્લાસ્ટિકના રોડની જગ્યાએ કોઈ પોઝિટિવ ઓબ્જેક્ટ તમારે લઈ લેવાનો રહે છે, બીજો કોઈ ફરક આવતો નથી. તો આ વિદ્યુતભારના મેઇન ત્રણ ગુણધર્મો છે જે આપણે ધ્યાનમાં રાખવાના થાય છે. એકનું ક્વોન્ટાઇઝેશન, એક એનું સંરક્ષણ થાય છે, અને બીજું એનું પ્રેરણ છે એ કરી શકાય છે. તો આ ત્રણ ગુણધર્મો છે. આમાંથી એપ્લિકેશનના લેવલે જોવા જાઓ તો એક જ છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, બાકી એમાં વિશેષ કાંઈ નથી. પણ કદાચ કોઈ થિયોરેટિકલ ક્વેશ્ચન આવે તો આપણા મગજમાં સેટ થયેલું હોવું જોઈએ, એટલા માટે આપણે ત્રણેયનો સ્ટડી કરીએ છીએ. ઓકે, વિદ્યુતભારનું પ્રેરણ છે એને રિલેટેડ જે પ્રોબ્લેમ પૂછાય છે એમાં નોર્મલી બે વિદ્યુતભારોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, વિદ્યુતભારિત પદાર્થોને, તો એનું વિતરણ કેવી રીતે થાય છે આ કોન્સેપ્ટ અહીંયા આગળ જોવાનો છે. નોર્મલી આ કોન્સેપ્ટ વિદ્યુત સ્થિતિમાનમાં જવો જોઈએ, પણ શરૂઆતનો જે ટોપિક છે એમાં પણ એક સિલી કેસ છે એ ડિસ્કસ થઈ શકે છે, જે કેવો છે એ સમજાવું.
ધારો કે આપણી પાસે બે અલગ અલગ ધાતુના ગોળાઓ છે, એની રેડિયસ સમાન છે, ત્રિજ્યાઓ સમાન છે. હવે જો આ વસ્તુ મગજમાં રાખજો કે જે પણ બે ગોળાઓ હું લઈ રહ્યો છું એ એકદમ આઈડેન્ટિકલ હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. ત્રિજ્યા સમાન હોય, સમાન દ્રવ્યના બનેલા હોય, ઘનતા સમાન હોય, ટૂંકમાં બધા ગુણધર્મો એના સમાન છે. એવી પરિસ્થિતિમાં ધારો કે અહીંયા આગળ Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે. જો હું બેને એકબીજાના સંપર્કમાં લાવી અને છૂટા પાડું તો બે ઉપરનો વિદ્યુતભાર છે એ કેટલો કેટલો જશે? તો સીધો સિદ્ધાંત આ છે કે જો બે સમાન છે તો વિદ્યુતભારનું વિતરણ થશે Q1 પ્લસ Q2 ભાગ્યા 2. લેટ અસ થિંક કે આના ઉપર Q વિદ્યુતભાર છે, આના ઉપર 0 છે. તો સંપર્કમાં લાવ્યા પછી છૂટા પડશે ત્યારે બે ઉપર Q/2 થઈ જશે. અને કોમ્પ્લિકેટેડ બનાવવા માટે ત્રીજો એક ગોળો પણ આપણે એન્ટર કરીએ. ધારો કે સિમિલર રેડિયસ ને બધી વસ્તુઓ એની A અને B જેવી જ છે, સેમ ત્રિજ્યા, બધી વસ્તુઓ સેમ. ગોળો સી કરી દઈએ, આને કહી દઈએ A, આ B, આ સી. સિદ્ધાંત આ જળવાયેલો રહેશે. આપણે થોડી વસ્તુઓ સપોઝ કરીએ. ધારો કે આના ઉપર Q વિદ્યુતભાર છે, આના ઉપર 2Q છે અને આ વિદ્યુતભાર રહી જ છે. આ પરિસ્થિતિમાં ધારો કે સી છે એને પહેલાં એના સંપર્કમાં લાવવામાં આવે છે. અથવા એના સંપર્કમાં સીને લાવશો એટલે સી તો વિદ્યુતભાર રહી જ છે, એટલે Q+0/2 એટલે બે ઉપર વિદ્યુતભાર થઈ જશે Q/2. હવે માનો કે તમે સીને એના પછી બીના સંપર્કમાં લાવો છો, બીના સંપર્કમાં લાવશો એટલે શું થશે? Q1 છે એ 2Q છે, આ Q/2 છે. એટલે ઇક્વેશન શું બનશે? 2Q+Q/2/2 બે ઉપર. લસા લેશો એટલે 4Q+Q એટલે 5Q થઈ જવાના છે. એટલે આ થઈ જશે 5Q/4. તો દરેક ઉપર વિદ્યુતભાર છે એ કેટલો આવી જશે? 5Q/4. આના ઉપર પણ આવી જશે 5Q/4. તો આ ઇન્સિડન્ટ પછી આપણને પૂછશે કે ત્રણેય ગોળાઓના વિદ્યુતભાર કેટલા આવશે? તો એ ઉપર આવશે Q/2, બી ઉપર આવશે 5Q/4 અને સી ઉપર આવશે 5Q/4. તો જ્યારે તમે સંપર્કમાં લાવો છો, જો ગોળાઓ છે એની ત્રિજ્યા સમાન હોય, આઈડેન્ટિકલ સ્ફિયર્સ હોય, તો આ પરિસ્થિતિ બનશે. માનો કે આઈડેન્ટિકલ ન હોય, ત્રિજ્યાઓ સમાન ન હોય, તો શું બને? તો એ આપણે વિદ્યુત સ્થિતિમાન જ્યારે જોવા માટે જશું, પોટેન્શિયલ, ત્યારે એના વિશે આપણે ડિટેલમાં સમજી શકશું. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો આખો ટોપિક છે, એમાં આપણે જોશું કે અલગ અલગ ત્રિજ્યા ધરાવતા ગોળાઓને સંપર્કમાં લાવો ત્યારે સંપર્કના અંતમાં બેના સ્થિતિમાનો સમાન થાય, અને એ સિદ્ધાંત ઉપરથી આપણે રેડિયસ છે એને ધ્યાનમાં રાખીને કેટલો વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થાય એ શોધી શકીએ. આનો યુઝ કરીને કુલમ્સ લોના અમુક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે, પણ એના પહેલાં આ સંપર્ક દ્વારા પ્રેરણનો આ કેસ છે એ આપણા મગજમાં ક્લિયર થઈ જવો જોઈએ. હવે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ કુલમનો નિયમ, જે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળોનો મૂળભૂત નિયમ છે. કુલમના નિયમના બે સ્વરૂપો અલગ અલગ આપણે જોવાના છે. એક છે અદિશ સ્વરૂપ, બીજું છે સદિશ સ્વરૂપ. નોર્મલ આઈડિયા તમે જાણો છો, બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ જે છે એનું મૂલ્ય વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે એફ ચલે છે Q1 × Q2, અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે √R². સમપ્રમાણતાનો અચળાંક છે જે 1/4πε₀. ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બે એવા કોન્સેપ્ટ છે જેમાં 1/4π અથવા 4π છે એ કોન્સ્ટન્ટ તરીકે સતત આપણને જોવા મળશે. એની સાથે જે છે એપ્સિલોન 0, શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા શૂન્યાવકાશ છે એ વિદ્યુતને પોતાનામાંથી કેટલું પસાર થવા દેશે એનું એક માપ દર્શાવતો કોન્સ્ટન્ટ છે. શૂન્યાવકાશ માટે એપ્સિલોન 0 છે, બાકી બધા માધ્યમ માટે આપણે એપ્સિલોન યુઝ કરવાના છીએ. એપ્સિલોન અને એપ્સિલોન 0નો જે ગુણોત્તર છે, એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી, એને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન R અથવા ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એ એકચ્યુઅલમાં કોઈપણ માધ્યમની અવાહકતાને વર્ણવે છે. માધ્યમ કેટલા પ્રમાણમાં અવાહક છે, લાઈક પાણી શુદ્ધ છે એ ખાસું અવાહક છે, એનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એ 80 જેટલો છે. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ શું ભાગ ભજવશે અથવા કોલંબિયન ફોર્સમાં એની અસર શું આવશે એ પાછા આપણે જોશું કે જ્યારે કોઈ બીજા માધ્યમ વચ્ચે વિદ્યુતભારોને મૂકવામાં આવે ત્યારે એને આપણે સહેજ અલગ ટોપિક તરીકે જ લેશું. 1/4πε₀ × Q1 Q2 √R² દેટ ઇઝ ઇક્વલ ટુ એફ. આ થઈ ગયું કુલમના નિયમનું અદિશ સ્વરૂપ. આને આધારે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી શકતા હોય છે. કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગશે એનું મૂલ્ય આના દ્વારા શોધી શકાય. એના રિલેટેડ થોડા પ્રોબ્લેમ્સ આપણે જોઈએ. કુલમના નિયમને લગતા બે પ્રકારના પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરી શકીએ, એક એના અદિશ ફોર્મેટના પ્રોબ્લેમ અને બીજા સદિશ ફોર્મેટના પ્રોબ્લેમ. હવે જ્યારે નીટની અંદર આપણી પાસે ક્લિયર કટ 4 ઓપ્શન છે એવી પરિસ્થિતિમાં આપણને ખ્યાલ જ છે કે આપણે પ્રોબ્લેમને અદિશ મેથડથી સોલ્વ કરવાનો છે કે સદિશથી. જ્યાં સુધી આપણને ઓપ્શન સદિશ ફોર્મેટમાં નથી આપ્યા, આઈ મીન ટુ સે IJ KK માં અથવા યામના સ્વરૂપમાં નથી આપ્યા, ત્યાં સુધી કોઈ દિવસ સદિશ મેથડને યુઝ કરવાનો આઈડિયા રાખવો નહીં. જવું હંમેશા અદિશ આઈડિયાથી જ છે. એ મેથડ છે એ પ્રપોર્શન વાઇઝ વધારે ઇઝી રહેતી હોય છે. હું થોડા ખાસ કિસ્સાઓ ડિસ્કસ કરવાનો છું. મારી અપેક્ષા એ છે કે જે પ્રોબ્લેમ હું ડિસ્કસ કરું છું એને ધ્યાનમાં લેવા કરતાં એમાં હું જે ટેકનિક યુઝ કરી રહ્યો છું અથવા જે પોઈન્ટ છે મારા
જે થિયરી જે આઈડિયાથી હું જઈ રહ્યો છું, જે ફોર્મ્યુલા અથવા જે ટાઈપની મેથડ યુઝ કરી રહ્યો છું એને વધારે તમે મહત્વ આપશો એવી મારી અપેક્ષા છે. ઓકે, પ્રોબ્લેમ વન ડિસ્કસ કરવા માટે જે સિમ્પલ પ્રોબ્લેમ છે, માનો કે બે વિદ્યુત ભારો છે, એકબીજાથી 0.6 મીટર જેટલા અંતરે આવેલા છે, બે સમાન વિદ્યુત ભારો છે જે આપણે શોધવાના છે, અને બે વચ્ચેનું જે આકર્ષી બળ છે અથવા અપાકર્ષી બળ છે એ 10 ગ્રામ વજન બળ જેટલું છે. 10 ગ્રામ વજન બળ એટલે તમને ખ્યાલ છે કે 10 ગ્રામનું જેટલું જી એની સાથે મલ્ટીપ્લાય કરતા વજન બળ મળે એટલું છે. તો પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે સિમ્પલ કુલમ્સ લો છે એનો યુઝ કરીએ. અદિશ ફોર્મમાં એફ ઇક્વલ્સ ટુ K1Q2 upon R² હવે એફ છે એ વજન બળ છે, જે 10 ગ્રામ વજનનું, 10 ગ્રામ એટલે શું થશે, 10 × 10⁻³, જી છે એ થઈ જશે 10, કે થઈ જશે 9 × 10⁹, ક્યુ વન ક્યુ ટુ આપણે શોધવાનું છે સમાન છે Q² મૂકી દઈએ, R² એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.6 એનો સ્ક્વેર, Q² ને સૂત્રનો કરતા બનાવો એટલે જવાબ આવશે. તો આ સ્ટ્રીટ ફોરવર્ડ પ્રોબ્લેમ થયો, જે પહેલો દાખલો છે કે જેમાં તમારી પાસે જે વેરિયેબલ્સ છે એ કેટલા છે, એક છે ફોર્સ Q1, Q2 અને R. નોર્મલ દાખલાઓ એવા છે કે જે આ 3માંથી 2 આપેલા છે અને ત્રીજો શોધવાનો છે, કે જેમાં બીજી કોઈ માથાકૂટ કરવાની નથી, ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની અને આન્સર લઈ આવવાનો. પછી વજન બળ પૂછે કે કોઈ પણ, જો અહીંયા આગળ કમ્પેરિઝન છે એ વજન બળ સાથે કરેલી છે, તે મે બી ઘર્ષણ બળ સાથે કરેલી હોય કે કોઈ પણ અલગ બળ સાથે એની કમ્પેરિઝન કરેલી હોય, તો એ જ વસ્તુઓ હું તમને થોડા એક્ઝામ્પલ આપું કે કેવી રીતે આ વસ્તુ છે એ થઈ શકે, અલગ અલગ બળો સાથે કેવી રીતે કમ્પેરિઝન કરી શકાય એ સમજાવવા માટે હું સિમ્પલ આઈડિયા આપું. અત્યારે આપણે જોયું વજન બળ સાથે કમ્પેર કરી છે, ધારો કે એ જ પ્રોબ્લેમને આપણે આવી રીતે આપીએ કે સપોઝ અહીંયા આગળ એક બ્લોક પડેલો છે, બ્લોક અને સપાટી, બ્લોકનું દળ છે 5 kg, બ્લોકની સપાટી અને નીચે જે સપાટી છે એની વચ્ચેનો ઘર્ષણાંક છે 0.25, કરેક્ટ. હવે બ્લોક ઉપર વિદ્યુતભાર આવેલો છે ક્યુ, બીજો એક સમાન વિદ્યુતભાર ક્યુ ધરાવતો ગોળો નજીક રાખવામાં આવે છે. જ્યારે ગોળો છે એ 1 મીટરના અંતરે આવે ત્યારે બ્લોક સરકવાની અણી ઉપર આવે છે, તો ગોળા ઉપરનો વિદ્યુતભાર શોધો. હવે તમને ખબર છે કે બ્લોક સરકવાની અણી ઉપર આવે એટલે એના ઉપર લાગતું જે બળ છે એ એફએસ મેક્સ થાય. આ જ્યારે બે વચ્ચેના અપાકર્ષી બળ જેટલું થાય K Q1 Q2 upon R² ત્યારે બ્લોક છે એ સરકવાની અણી ઉપર આવશે. તો તમે એફએસ મેક્સ છે તો તમને ખ્યાલ જ છે μmg થશે અહીંયા આગળ, અને એના બરાબર K Q1 Q2 સમાન છે એટલે Q² upon R² એવરીથિંગ યુ નો, ખાલી તમારે ક્યુની વેલ્યુ છે એ શોધવાની છે, કે તમને આવડે છે, આર છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જશે, એફએસ જે છે એ થઈ જશે એમજી, જેમાં એમ આપ્યો છે મ્યુ આપ્યો છે, જી 10 લઈ લેશો તમને વેલ્યુ મળી જશે. તો આ એની કમ્પેરિઝન થઈ ગઈ ઘર્ષણ બળ સાથે. સિમિલરલી માનો કે પુનઃસ્થાપક બળ સાથે મારે એની કમ્પેરિઝન બતાવવી હોય તો હું શું કરીશ, જો સપોઝ અહીંયા એક બ્લોક છે જેની સાથે સ્પ્રિંગ કનેક્ટ કરેલી છે, અહીંયા આગળ દિવાલ છે, અહીંયા એક બીજો બ્લોક, જ્યારે હું સપોઝ એનાથી 2 મીટરના અંતરે લાવું છું, બે ઉપરના વિદ્યુતભાર ક્યુ છે, આનું દળ છે 2 kg, ત્યારે સ્પ્રિંગ છે એ 10 સેન્ટીમીટર જેટલી દબાય છે. જો સ્પ્રિંગનો બળ અચળાંક 100 ન્યૂટન પર મીટર હોય તો ક્યુ શોધો. હવે વસ્તુ કેવી બને છે કે જેવો હું આને નજીક લાવીશ એટલે સ્પ્રિંગ છે એ કમ્પ્રેસ થાય છે આનાથી અપાકર્ષાઈને, અને એ 10 સેન્ટીમીટર સુધી દબાય છે. તમને ખ્યાલ છે સ્પ્રિંગ 10 સેન્ટીમીટર સુધી દબાય એટલે એફ બરાબર Kx આવશે. હવે આટલા અંતરે જે કુલમનું ફોર્સ લાગે છે એ આવશે K Q² upon R² સંતુલન સ્થિતિમાં બે સમાન થશે. તમે લખશો Kx બરાબર KQ² upon R² ભૂલતા નહીં, આ K છે એ બળ અચળાંક છે સ્પ્રિંગનો 100 ન્યૂટન પર મીટર, અને આ જે K છે એ છે 9×10⁹ વિદ્યુત અચળાંક. Q² તમારે Q શોધવાનો છે અને R² એટલે બે વચ્ચેનો ડિસ્ટન્સ છે 2 મીટર. તો આ પરિસ્થિતિમાં તમે માત્ર બળને કમ્પેર કરીને ઇઝીલી વિદ્યુતભાર અથવા કોઈ પણ ભૌતિક રાશિ અંતર વગેરે જે પૂછે એ તમે શોધી શકો છો. તો આવી રીતે કેન્દ્ર ત્યાગી બળ, વિસ્કસ ફોર્સ જેને આપણે શાંતા બળ કહીએ છીએ, કોઈ પણ બળ સાથે કોલંબિયન ફોર્સની કમ્પેરિઝન આપીને અલગ અલગ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકાય છે. તો આ બધા વન ફોર્મ્યુલા પ્રોબ્લેમ છે કે જેમાં સીધું એક ફોર્મ્યુલા લગાવવાનું સીધો આન્સર આવી જાય, પણ એનો કોન્સેપ્ટ છે બળની કમ્પેરિઝન વાળો એ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. જેટલા પણ પ્રકારના બળો છે એના બેસિક ફોર્મ્યુલા જે છે, ધારો કે કેન્દ્રગામી કે કેન્દ્ર ત્યાગી બળ હોય તો mv² upon r હોય, ફ્રિક્શન ફોર્સ શું હોય, પુનઃસ્થાપક બળ શું હોય, આ આપણા મગજની અંદર પરફેક્ટલી ક્લિયર થયેલું હોવું જોઈએ. તો પહેલો જે આપણે પ્રોબ્લેમ જોયો એ બળની કમ્પેરિઝનનો પ્રોબ્લેમ જોયો. પ્રોબ્લેમ નંબર 2 આપણે જોઈએ કે જેમાં કુલમના બળનો યુઝ છે અને સાથે સાથે વિદ્યુતભારના પ્રેરણનો પણ યુઝ છે. પ્રેરણના ઓલરેડી પ્રોબ્લેમ આપણે આગળ જોયા છે, તમારા માટે ઇઝી થઈ જશે. કેસ પહેલાં આખો સમજો. અહીંયા 3 અલગ અલગ ગોળાઓ છે, એ અને બી વિદ્યુતભારિત છે, સી ઉપર વિદ્યુતભાર નથી, એ અને બી ઉપર ક્યુ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, એમની વચ્ચેનું અંતર આર છે. તો એમના વચ્ચે લાગતું ફોર્સ છે અત્યારે કેટલું આવશે, K Q² upon R² આવશે. ડન.
હવે શું કરવામાં આવે છે, સી ને પહેલા એના સંપર્કમાં લાવવામાં આવે છે. એના સંપર્કમાં લાવો એટલે વિદ્યુતભાર કેટલો થઈ જશે, ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ સિદ્ધાંત શું છે, ક્યુ વન પ્લસ ક્યુ ટુ ભાગ્યા બે, સમાન ગોળાઓ છે એટલા માટે. ત્યારબાદ સી ને બીના સંપર્કમાં લાવવામાં આવે છે. હવે જુઓ તો બી અને સી નો ટોટલ વિદ્યુતભાર કેટલો, ક્યુ પ્લસ ક્યુ બાય ટુ, થ્રી ક્યુ બાય ટુ. હાફ કરો એટલે થ્રી ક્યુ બાય ફોર, થ્રી ક્યુ બાય ફોર આ અત્યારના વિદ્યુતભાર થઈ ગયા. તો હવે એ અને બી વચ્ચે લાગતું બળ કેટલું થઈ ગયું, ધારો કે એફ ડેશ, તો એ કેટલું આવશે, કે ક્યુ વન ક્યુ ટુ, એટલે એ આવશે થ્રી બાય એઈટ ક્યુ સ્ક્વેર, ત્રણ ચોકુ અને ચાર દુ આઠ થઈ જશે, આ ત્રણ ભાગ્યા ચાર છે, અપોન આવશે આર સ્ક્વેર, ડિસ્ટન્સ સેમ છે. તો થ્રી બાય એટને બહાર મૂકશો તો તમને ખ્યાલ આવશે બાકીનો ભાગ તો એફ જ છે, એટલે નવું જે ફોર્સ આવશે એ કેટલું આવી જશે, થ્રી એફ બાય એઈટ. તો બેસિક આઈડિયા છે કે ભાઈ પ્રારંભિક બળ કેટલું હતું અને પછી છેલ્લી સિચ્યુએશનનું બળ શું છે. તો એમાં ઓલો પ્રેરણવાળો આઈડિયા પાછો તમારા મગજમાં એકદમ પરફેક્ટ ક્લિયર થયેલો હોવો જોઈએ, તો તમને તકલીફ છે એ પડે નહીં. આપણે જોઈએ ત્રીજો પ્રોબ્લેમ, જે પ્રમાણમાં થોડો બોર્ડ કરતાં ટફ છે અને એક બે કોન્સેપ્ટ તમારા માટે નવા છે, જે તમે સમજશો તો તમને ખાસું એવું હેલ્પફુલ થશે. સિચ્યુએશન બનાવીએ આપણે. ધારો કે બે વિદ્યુતભારો ક્યુ ક્યુ છે એ આવી રીતે આવેલા છે એકબીજાથી ડી અંતરે. હવે એમનો જે લંબ દ્વિભાજક હોય એના ઉપર એના સેન્ટરથી એક્સ જેટલા અંતરે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવેલો છે. તો મારે શરત તારવવાની છે કે જેને કારણે આ બે વિદ્યુતભારો દ્વારા લાગતું બળ ક્યુ ઉપર મેક્સિમમ થાય. તો તમને ખ્યાલ છે કે ક્યુને જો હું સેન્ટરમાં મૂકીશ તો એના ઉપર લાગતું બળ છે એ ઝીરો થશે, કારણ કે જેટલું આ બાજુ અપાકર્ષણ લગાડશે એટલું જ આ બાજુ લગાડશે. જેમ તમે દૂર જતા જશો એમ બળ છે એ પ્રમાણમાં ઘટતું જશે. એટલે હું એમ માનું છું કે ઝીરો અને ઇન્ફિનિટની વચ્ચે આપણને એક પોઈન્ટ એવો મળશે કે જ્યાં આગળ ક્યુ ઉપર લાગતું બળ મેક્સિમમ આવશે. તો આ કેવી રીતે શોધવું? હવે નોર્મલ ફિઝિકલ ક્વોન્ટિટી બદલાશે કઈ, ક્યુ જ્યારે અહીંયા હોય કે દૂર જતો જાય ત્યારે ક્યુનું સેન્ટરથી ડિસ્ટન્સ બદલાશે એટલે એક્સ બદલાશે, અને તમારે બળને મેક્સિમમ જોઈએ છે. કોઈ ભૌતિક રાશિ જ્યારે મેક્સિમમ થાય અથવા મિનિમમ થાય ત્યારે એ કોઈ એક કોન્સ્ટન્ટ ફિગર થઈ જાય. ધારો કે હું એમ કહું કે મેક્સિમમ ટેમ્પરેચર કેટલું હતું, તો એ કોઈ વેરિયેબલ સાથે ન આવે. તમે એમ કહેશો કે 30 ડિગ્રી કે 35 ડિગ્રી એક સંખ્યા હશે. જ્યારે કોઈ ભૌતિક રાશિ મેક્સિમમ કે મિનિમમ થાય એટલે કે એક સંખ્યા થઈ જાય એવા સમયે એનું વિકલન બદલાતી ભૌતિક રાશિની સાપેક્ષે ઝીરો થાય. અહીંયા આગળ બદલાતી ભૌતિક રાશિ કઈ છે, એક્સ, તો એની સાપેક્ષે એનું વિકલન એટલે કે ફોર્સ આપણે મેક્સિમમ જોઈએ છીએ, તો ફોર્સનું એક્સની રિસ્પેક્ટમાં વિકલન કેવું થવું જોઈએ, ઝીરો. આ કન્ડિશન છે. હું થોડો ડિટેલમાં પણ જઈ શકું છું અને ગ્રાફથી પણ સમજી શકાય છે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, ધારો કે એઝ આઈ સેડ કે જો હું એફ વર્સિસ એક્સનો ગ્રાફ દોરું તો અહીંયા તો ઝીરો આવે છે, એક્સ જ્યારે ઝીરો એટલે ગ્રાફ મારો અહીંયાથી સ્ટાર્ટ થશે. જેમ હું દૂર જઈશ એમ ફોર્સ ઇન્ક્રીઝ થતું જશે. એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે ફોર્સ મેક્સિમમ થશે, સપોઝ અહીંયાથી, તો જે પોઈન્ટ પાસે ફોર્સ મેક્સિમમ થશે એ પોઈન્ટ પાસે ગ્રાફનો જે ઢાળ છે, સ્લોપ છે, સ્લોપને આપણે શું કહીએ છીએ, વાય બાય એક્સ, એટલે અહીંયા થશે ડીએફ બાય ડીએક્સ, આગેલો થવો જોઈએ ઝીરો. તો કોઈ ભૌતિક રાશિ મેક્સિમમ થાય મિનિમમ થાય એ સમયે એનું વિકલન ઝીરો બને. તો તમે તમારા મનમાં ઓબ્વિયસલી ક્વેશ્ચન આવે કે ભાઈ કેમ ખબર પડે કે ફોર્સ મેક્સિમમ થયું છે કે મિનિમમ, સો ધેર આર વેઇઝ એનું ફરીને ડિફરન્શિએશન કરો. તમે એ જો માઇનસ આવે તો ફોર્સ મેક્સિમમ થયું છે, એ જો પ્લસ આવે તો ફોર્સ પાછું મિનિમમ થયું છે. એ અહીંયા ગ્રાફના સ્લોપ સાથે એને જો માનો કે ગ્રાફનો સ્લોપ છે એ આ રીતે થઈ રહ્યો છે, તો એનો મતલબ કે મેક્સિમમ થઈ રહ્યું છે અને સ્લોપ છે એ નેગેટિવ જઈ રહ્યો છે. એની જ ભૌતિક રાશિ જો મિનિમમ થતી હશે તો ફાઇનલી સ્લોપ છે એ પોઝિટિવ તરફ જઈ રહ્યો છે, એટલે એનું ડબલ ડિફરન્શિએશન છે એ પ્લસ આવશે. હું નથી માનતો કે આટલું બધું ડિટેલમાં જઈને એને સમજવાની જરૂર છે, પણ એને સિમ્પલ મારે એક્સપ્લેન કરવું હોય તો હું એને બે ત્રણ વાક્યોમાં મૂકી દઉં. એક, કોઈપણ ભૌતિક રાશિ મહત્તમ કે મિનિમમ થાય એટલે એનું બદલાતી ભૌતિક રાશિની સાપેક્ષે વિકલન શૂન્ય થાય, પહેલી વાત. તો વિકલન શૂન્ય થાય તો કેમ ખબર પડે કે મહત્તમ થઈ છે કે મિનિમમ? ઓકે, એનું એનું જો ફરીને વિકલન કરીએ એ માઇનસ આવે તો એ મેક્સિમમ થાય છે, એનું એનું જો ફરીને વિકલન કરીએ એ પ્લસ આવે તો એ મિનિમમ થાય છે. અહીંયા આગળ આપણે શોધવાનું છે કે એ મેક્સિમમ ક્યારે થાય છે. તો રીડિફરન્શિએશનમાં જવાની જરૂર નથી, આપણને જે મળશે એ મેક્સિમમ ફિગર જ આવશે. કેવી રીતે આ વસ્તુ કરવાની છે જુઓ. ધારો કે કોઈ એક પોઈન્ટ ધારી લઈએ કે અહીંયા આગળ એક્સ અંતરે બળ મહત્તમ થાય છે, તો બળ મહત્તમ થાય એનો મતલબ એક્સ પાસે વિકલન ઝીરો થવું જોઈએ ફોર્સનું. અહીંયા એના ઉપર બે ફોર્સિસ લાગી રહ્યા છે, આ ક્યુ દ્વારા લાગતું બળ આમ છે અને આ જે ક્યુ છે એના દ્વારા લાગતું બળ આમ છે. બે બળો સમાન મૂલ્યના છે, દિશા ખાલી અલગ અલગ છે, કારણ કે અંતર સમાન છે, વિદ્યુતભારો સમાન છે. હવે સપોઝ અહીંયા જે ફોર્સ છે એના તમે બે ઘટકો કરી નાખો આ રીતે, અહીંયા થીટા લઈ લો ઓર અહીંયા થીટા લઈ લો, ચલો. તો આ ઘટક થઈ જશે એફ સાઇન થીટા, આ થઈ જશે એફ કોસ થીટા. એ જ રીતે આના પણ બે ઘટક થશે,
આ થશે એફ સાઇન થીટા, થીટા સેમ છે એફ સેમ છે, એટલે આ થશે ટુ એફ કોસ થીટા. આ બી એફ સાઇન થીટા એફ સાઇન થીટા સામ સામે આવશે એટલે આ કેન્સલ થઈ જશે. તો અલ્ટિમેટલી આના ઉપર લાગતું જે ફોર્સ છે એ થઈ જશે ટુ એફ કોસ થીટા. હવે આ થીટા છે એનો મતલબ આ થીટા થશે, આ થીટા થશે, યુ નો ઇટ. થીટા શોધવું હોય તો આપણે કોસ થીટા જ શોધવાનું છે, કારણ કે અહીંયા કોસ થીટાની જરૂર પડશે. તો ધારો કે આપણે કોસ થીટા લઈ લઈએ, એનો યુઝ થશે. સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એક્સ, એના છેદમાં કર્ણ. કર્ણ એટલે આનો સ્ક્વેર પ્લસ આના સ્ક્વેરનું સ્ક્વેર રૂટ, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર, ડી બાય ટુનો સ્ક્વેર, કરેક્ટ. તો આ કોસ થીટા આવ્યો, એટલે ટોટલ જે ફોર્સ છે એફ એ છે ટુ એફ. હવે એફ કેટલું એ તમને કહી દઉં, જો ક્યુ ક્યુ અને આ ડિસ્ટન્સ બરોબર એનો સ્ક્વેર, એટલે એફ એટલે શું થશે, કે ક્યુ ક્યુ અપોન આ કેટલું આવશે, તો એ આવશે અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર એનો સ્ક્વેર, એટલે થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર કોસ થીટા. કોસ થીટાનો મતલબ છે એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર એની વન બાય ટુ પાવર. ફાઇનલી ફોર્સને વધારે આપણે સિમ્પ્લિફાય કરીએ તો આ આવી જશે ટુ કે ક્યુ ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર રેસ ટુ થ્રી બાય ટુ. ડન. હવે પ્રોસેસ થોડી લેન્ધી થશે, મને ફોર્સ મળી ગયું. ચલો હવે શું થશે, ફોર્સ મેક્સિમમ થવા માટેની કન્ડિશન એ છે કે એક્સની સાપેક્ષે એનું વિકલન જે છે એ ઝીરો થવું જોઈએ. ઓકે, તો એનો મતલબ છે ડીએફ બાય ડીએક્સ ઝીરો થવું જોઈએ. તો એનું વિકલન કરતી વખતે ટુ કે ક્યુ ક્યુ આ કોન્સ્ટન્ટ છે, આટલો પોર્શન. હવે આ જે ભાગ છે એને આપણે બે અલગ અલગ વિભાગમાં વહેંચી દઈએ, એક થઈ જશે એક્સ અને બીજો છે વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર રેસ ટુ થ્રી બાય ટુ. આનું કરવાનું છે મારે વિકલન, આ તો કોન્સ્ટન્ટ છે એટલે આ લેવાનું છે મારે ડી બાય ડી એક્સ, અને એ થવું જોઈએ કેટલું, ઝીરો, કારણ કે ફોર્સ છે એ મેક્સિમમ થઈ રહ્યું છે. ઓકે, આને ઝીરોના છેદમાં જવા દઈએ, કોન્સ્ટન્ટ છે એટલે ટુ કે ક્યુ ક્યુ ઝીરો. ડન. હવે વિકલનનો નિયમ, જ્યારે બે અલગ અલગ ભૌતિક રાશિનું વિકલન કરતા હોય યુ અને વી, તો ડી બાય ડી એક્સ ઓફ યુ એન્ડ વી શું આવશે, યુ કોન્સ્ટન્ટ ડી બાય ડી એક્સ ઓફ વી પ્લસ વી કોન્સ્ટન્ટ ડી બાય ડી એક્સ ઓફ યુ. એટલે કે બેમાંથી એકને આપણે અચલ રાખીએ, બીજાનું વિકલન થાય, બીજાને અચલ રાખીએ, પહેલાંનું વિકલન થાય. એટલે ઇટ્સ લાઈક ગુજરાતીમાં આપણે કહીએ વારા પછી વારો મારા પછી તારો. તો પહેલાં યુને કોન્સ્ટન્ટ રાખીએ વીનું વિકલન, વીને કોન્સ્ટન્ટ રાખીએ યુનું વિકલન, આ રીતે થશે. ઓકે, તો પહેલાં આપણે એક્સને કોન્સ્ટન્ટ રાખીએ. યાદ રાખજો આ નીચે લઈ ગયા છીએ, ઝીરો થઈ ગયું છે. એક્સને કોન્સ્ટન્ટ રાખશો એટલે આવશે ડી બાય ડી એક્સ ઓફ આનું વિકલન, એનું વિકલન એટલે એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર રેસ ટુ માઇનસ થ્રી બાય ટુ. ડન. પ્લસ આને કોન્સ્ટન્ટ રાખીએ એટલે વન અપન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર રેસ ટુ થ્રી બાય ટુ ડી બાય ડી એક્સ ઓફ એક્સ, અને આના બરાબર આવવું જોઈશે ઝીરો. ચલો સ્ટેપ બાય સ્ટેપ ખાલી એક એક વસ્તુ સમજતા જાઓ. એક્સ અમનન માઇનસ થ્રી બાય ટુ ઘાત આગળ આવે, વિકલન યાદ કરો ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે તો આની એક ઘાત ઘટે એટલે માઇનસ થ્રી બાય ટુમાંથી શું જાય, માઇનસ ફાઇવ બાય ટુ, નીચે લઈ જાઓ એટલે પ્લસ, એટલે થ્રી બાય ટુ, પછી એનો એ બ્રેકેટ પાછો આવશે એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર બાય ફોર, એક પાવર ઘટેલો એટલે એને નીચે જ લખી નાખીએ પહેલેથી આપણે, તો એ થશે વન અપન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર, એની આવશે ફાઇવ બાય ટુ. વિકલનનો ચેઇન રૂલ યાદ કરો કે જે બ્રેકેટનું તમે ડિફરન્શિએશન કર્યું છે કાઉન્સનું, એનું પાછું રીડિફરન્શિએશન કરવું પડશે, પાછું વિકલન કરવું પડશે. તો તમે આનું પાછું વિકલન કરવા માટે જશો એટલે એક્સ સ્ક્વેરનું વિકલન છે એ શું થઈ જવાનું છે, ટુ એક્સ, અને ડી સ્ક્વેર બાય ફોરનું શું થઈ જશે, ઝીરો. તો આ આખા સ્ટેપનું વિકલન આ આવ્યું. જો એક વખત ફરીને સમજાવું છું, એક્સ કોન્સ્ટન્ટ છે, માઇનસ થ્રી બાય ટુ ઘાત આગળ આવશે, એક ઘાત ઘટશે એટલે માઇનસ ફાઇવ બાય ટુ થશે, નીચે થઈ જશે પ્લસ થઈ જશે, પાછું કાઉન્સનું વિકલન કરવું પડે ફરીને ચેઇન રૂલ પ્રમાણે, તો એક્સ સ્ક્વેરનું વિકલન શું થઈ જશે, ટુ એક્સ, અને ડી સ્ક્વેર બાય ફોરનું થઈ જશે ઝીરો. પ્લસ અહીંયા એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન, એટલે ખાલી આટલું જ વધશે, વન અપન એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ફોર દેટ ઇક્વલ્સ ટુ ઝીરો. ઓકે, આ આખા પદને સામે ઉપાડી જાઓ. સૌથી પહેલાં તો ટુ ટુ આપણે કેન્સલ કરી નાખીએ, આખા પદને સામે લઈ જશો એટલે તમારી પાસે આવશે થ્રી એક્સ સ્ક્વેર, ચેક કરો, માઇનસ છે સામે જશે એટલે પ્લસ, અપોન
x સ્ક્વેર પ્લસ d સ્ક્વેર બાય 4 રેસ ટુ 5 બાય 2. આ સાઈડ વધશે 1 અપોન x સ્ક્વેર પ્લસ d સ્ક્વેર બાય 4 રેસ ટુ 3 બાય 2, સોરી કરેક્ટ. હવે 3 બાય 2 કેન્સલ, એક પાવર વધશે અહીંયા સામસામે કરશો એટલે, તો આ થઈ જશે 3x² દેટ ઇક્વલ્સ ટુ x² પ્લસ ડી સ્ક્વેર બાય 4. x² આ સાઈડ લાવો એટલે 2x² ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર બાય 4. 2ને નીચે લઈ જાઓ એટલે x² ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર બાય 8. સો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડી બાય 2√2. એનો મતલબ આ જે અંતર આપણને મળે છે એક્સ, એ ડી અપોન 2√2 જેટલું મળશે, કે જ્યાં આગળ ફોર્સ છે એ મેક્સિમમ થશે. પ્રશ્ન એવો થાય કે શું આ ટાઈપનો પ્રોબ્લેમ છે એ નીટ માટે પૂછાય, આટલા લેન્થી પ્રોબ્લેમ છે એ કેવી રીતે આપણી ટાઈમ ફ્રેમમાં સોલ્વ થઈ શકે. તો પહેલી બાબત જે જરૂરી સમજવાની છે એ છે કે જ્યારે આપણે મોટા પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ તો એની અંદર નાની નાની ઘણી વસ્તુઓ આવતી હોય છે. એટલે જ્યારે શીખતા હોઈએ ત્યારે મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવાથી ફાયદો એ થતો હોય કે આપણા કોન્સેપ્ટ સ્ટ્રોંગ થતા હોય. કેટલી બધી બાબતો આમાંથી શીખવા મળે, સામસામેના ફોર્સનું કેન્સલેશન કેવી રીતે થાય, ફોર્સના ઘટકો કેવી રીતે પડે, ભૌતિક રાશિ મેક્સિમમ કે મિનિમમ થાય ત્યારે એનું વિકલન 0 થાય, વિકલનના સાદા નિયમો એની અંદર આપણે શીખી જતા હોઈએ, વિકલનની પ્રોસેસની કોમ્પ્લિકેસી આપણા મગજમાં ઉતરી જતી હોય. એટલે સપોઝ એઝ અ હોલ કદાચ આ પ્રોબ્લેમ એટલો ઇમ્પોર્ટન્ટ ન હોય, પણ ન પૂછી શકાય પણ એવું પણ નથી. કારણ કે રિસન્ટ યર્સના તમે પેપર જોશો તો ધેર વિલ બી 3 to 4 or 5 પ્રોબ્લેમ કે જે થોડા કોમ્પ્લિકેટેડ અને લેન્થી હોય છે. તો જો આપણે પરફેક્શનથી જવા માગતા હોઈએ તો બધા ટાઈપના પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં લઈને ચાલવું પડશે, જેમાં આ પણ આવી જશે. અને એની ઇમ્પોર્ટન્ટ બાબતો છે એ ખાસ આપણે ધ્યાનથી શીખી લેવાની છે. મારો પર્પઝ એ જ હતો કે આમાં નાની નાની જે બાબતો છે એ તમારા ધ્યાનમાં આવી જવી જોઈએ કે વિકલનના સિમ્પલ નિયમો, એનો ચેઇન રૂલ, ગુણાકારનો નિયમ, ઘાતનું વિકલન કેવી રીતે થાય છે, આ બધી પ્રોસેસ ક્લિયર થઈ જાય અને ભૌતિક રાશિ મેક્સિમમ કે મિનિમમ થાય ત્યારે એનું વિકલન કેવી રીતે 0 થાય. તો આખો દાખલો છે ને એ ઘણી બધી નાની નાની વસ્તુઓ શીખવાડવા માટે હોય છે. ઓકે, હવે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એની દિશા શોધવા માટે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે એને ધ્યાનમાં લેવું પડશે. સદિશ સ્વરૂપમાં બીજી કોઈ વસ્તુઓ નથી આવતી, તમારે જે તે વિદ્યુતભારોના સ્થાન સદિશો ધ્યાનમાં લેવા પડતા હોય છે અને એના સદિશ સ્વરૂપનું ફોર્મેટ જે ફોર્મ્યુલા છે, મૂળ ફોર્મ્યુલાને જ આપણે મગજમાં રાખશું કે એક વિદ્યુતભારનો સ્થાન સદિશ R1 હોય, બીજાનો R2 હોય, તો કેવી રીતે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અને આપણે R2 - R1 અથવા R1 - R2 વડે દર્શાવતા હોય છે એના આધારે આપણને ખ્યાલ આવતો હોય કે કઈ દિશામાં ફોર્સ છે એ લાગશે. નોર્મલ આઈડિયા જ્યારે કોઈ પ્રોબ્લેમ કેલ્ક્યુલેટ કરવાનો હોય, જો આન્સર આપણને સદિશ ફોર્મેટમાં નથી આપેલો તો બને ત્યાં સુધી એવું કરવું કે કેલ્ક્યુલેશન આખી અદિશ ફોર્મેટમાં જ કરવી અને આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એની વચ્ચેની દિશા, એ કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે એ આપણે ડિસાઈડ કરવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે આ વધારે બેટર રસ્તો રહેશે ફોર્સને નક્કી કરવા માટેનો. જો દરેક વખતે આપણે સદિશ ફોર્મેટ યુઝ કરવા જશું તો એની બે એના નુકસાન છે. એક, નિશાનીઓમાં ભૂલ કરવાની પૂરેપૂરી સંભાવના રહે છે, અને બીજું કે એ કેલ્ક્યુલેશન એટલી લેન્ધી થઈ જાય છે કે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા માટે જાઓ તો આપણી પાસે જે ટાઈમ ફ્રેમ અવેલેબલ છે એમાં એ બહુ સેટ નહીં થાય. એટલે મોટેભાગે બળનો અંદાજ તમારે સ્કેલર અદિશ રીતે લગાવી લેવાનો છે અને દિશાનો અંદાજ છે એ આકર્ષી છે કે અપાકર્ષી એના આધારે ડિસાઈડ કરવાથી આપણને વધારે બેનિફિટ થતો હોય છે. ટેક્સ્ટબુકમાં એની અમુક એપ્લિકેશન આપેલી છે જે કયા કયા ન્યુમેરિકલ છે હું તમને બતાવી રહ્યો છું. આપણે બધા કેલ્ક્યુલેશનમાં નથી જતા, હું સમજું છું કે બોર્ડના લેક્ચરમાં તમે ઓલરેડી ભણ્યા હશો. આપણે એવું કરવું છે કે એના સ્પેસિફિક અમુક એક્સ્ટ્રા દાખલાઓ લેવા છે કે જેના કારણે આખા નિયમની ઇન્સાઇટ આપણને મળે. ઉપરાંત એની ફર્ધર જે એપ્લિકેશન છે, મીન્સ કે અલગ અલગ ટાઈપના શેપમાં કેવી રીતે કુલમનો નિયમ છે એ વર્ક કરતો હોય છે અને એની અમુક જે સિક્રેટ આઈડિયાઝ છે કે જે સીધા તમે એપ્લાય કરો તો ડાયરેક્ટ તમને આન્સર છે એ કયો છે એ આઈડિયા આવી જાય, એના રિલેટેડ થોડા પ્રોબ્લેમ આપણે એક્સ્ટ્રા કેલ્ક્યુલેટ કરીએ છીએ જે હવે જોવા માટે જઈએ, જેના ઉપરથી કુલમના નિયમનો તમને પરફેક્ટ આઈડિયા આવશે. ઓકે ઓકે, મારે ડિસ્કસ કરવા માટે હવે જવું છે શેપ્સ. અલગ અલગ ટાઈપના શેપ્સ છે એમાં કુલમનો નિયમ કેવી રીતે લાગુ પડશે હું એનો ફંડામેન્ટલ આઈડિયા તમને સમજાવું છું. એના ઉપરથી અમુક દાખલાઓ તમે સરળતાથી કરી શકશો. સૌથી પહેલાં જે વધારે જાણીતો શેપ છે એ છે ત્રિકોણ. ધારો કે સંબાજુ ત્રિકોણ છે, ત્રણેય શિરોબિંદુ ઉપર ધન ક્યુ વિદ્યુતભાર સમાન આવેલો છે. ત્રિકોણની લંબાઈ આપણે લઈ લઈએ એ. આ પરિસ્થિતિમાં આપણને એમ પૂછે કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ કેટલું, હું ધારો કે એમ પૂછ્યું કે અહીંયા આગળ લાગતું બળ કેટલું છે, તો પહેલાં એ ચેક કરવાનું અહીંયા ઉપર કેટલા બળો લાગે છે. તો આઈ થિંક બે બળો લાગે છે, તમે સરળતાથી જોઈ શકો છો. તો એક તો આ છે, બીજું આ છે. આ જે બળ છે એ છે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એઝ વેલ એઝ આઈ છે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બે સમાન છે. હું બેને કહી દઉં છું એફ.
તો આપણી પાસે બે બળ આવ્યા અને બે વચ્ચેનો ખૂણો છે એ 60 થશે, કારણ કે સમબાજુ ત્રિકોણ યાદ આવી ગયું ને. તો હવે બેનું પરિણામી જે બળ છે એ કેવી રીતે મળવું જોઈએ? એક્ઝેક્ટ વચ્ચે મળવું જોઈએ. હા, તો આ તો આપણે બોર્ડમાં શીખ્યા હોઈએ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, કે જેમાં પરિણામી સદિશ વચ્ચે મળશે. તો આ જે બળ આવશે એફ ડેશ, પરિણામી બળ, એ કેવી રીતે મળશે? તો બે સદિશો એફ એફ છે, વચ્ચેનો ખૂણો 60 છે, એટલે સદિશના સંતુલનનો નિયમ આપણે યુઝ કરીએ સહબાચનો, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, એટલે આ આવશે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ 60. નવ્યુંનું કે કોસ 60 છે એ 1/2 થશે, 2 કેન્સલ, એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર, એટલે ટોટલ આવશે રૂટ 3f ઓર રૂટ 3kq સ્ક્વેર અપોન a સ્ક્વેર. તો અહીંયા લગતું જે બળ આવ્યું એ આવી ગયું રૂટ 3kq સ્ક્વેર અપોન a સ્ક્વેર, કારણ કે સિમ્પલ આઈડિયા છે. ધારો કે આપણે આ શિરોબિંદુ ઉપર બીજી એક ટ્રાય કરીએ. સપોઝ આ વિદ્યુતભાર છે એ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, તો આના ઉપર લાગતું બળ કેટલું આવે અને કેવી રીતે આવે? તો તમને ખ્યાલ છે કે આ વિદ્યુતભાર પોઝિટિવ છે એટલે ઈ જે આના ઉપર બળ લગાડશે એ અપાકર્ષી ટાઈપ હશે આમ. આ માઇનસ ક્યુ જે આના ઉપર બળ લગાડશે એ આકર્ષી બળ હશે આ ડાયરેક્શનમાં, કારણ કે માઇનસ છે. સેમ ફોર્સની મેગ્નિટ્યુડ સેમ જ હશે, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર યુનોઇટ. આ પણ કેટલી હશે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એને આપણે કહી દઈએ એફ, બે સમાન છે. પણ હવે બે વચ્ચેનો જે ખૂણો છે એ છે 120, કારણ કે આ 60 છે, તો આ થઈ જશે 120. તો આ પરિસ્થિતિમાં પરિણામી જે બળ આવશે એ આ ડાયરેક્શનમાં આવશે, કરેક્ટ? ધારો કે આપણે એને કહી દઈએ એફ ડેશ. તો એફ ડેશ કેટલું આવશે? અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ 120. હવે કોસ 120 છે એ કેટલા થશે? -1/2. -1/2 મૂકશો એટલે 2 કેન્સલ થઈ જશે, આપણી પાસે વધશે માઇનસ એફ સ્ક્વેર, એટલે એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર 0, એટલે ખાલી એફ સ્ક્વેર વધશે. જો એને સિમ્પ્લિફાય કરશો તો તમને એફ ડેશ બરાબર એફ અથવા કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર મળશે, અને આ ડાયરેક્શનમાં મળશે. તો મોટે ભાગે સંભાજુ ત્રિકોણમાં બે પોસિબિલિટીઝ હોય છે, કાં તો વિદ્યુતભાર છે ધન હોય અથવા ઋણ હોય, એના આધારે બળ વચ્ચે 60 અથવા 120 ખૂણો બને છે. હવે ધારો કે આપણે આના ઉપર ટ્રાય કરીએ. સપોઝ આ બે વિદ્યુતભારો ઋણ છે, આ ઋણ છે, આ ઋણ છે, તો આના ઉપર લાગતું ફોર્સ કેટલું આવે? હવે આ માઇનસ છે, આ માઇનસ છે, એટલે અહીંયાથી લાગતું જે બળ છે એ આ ડાયરેક્શનમાં આવશે, આ એને આકર્ષે એટલે આ ડાયરેક્શનમાં જ આવશે આમ. હવે આ થઈ જશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એઝ વેલ એઝ મેગ્નિટ્યુડ આનું પણ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બેના બરાબર એફ ધારી લઈએ એફ. પરિણામી બળ સહબાચા પ્રમાણે આપણે શોધવા માટે જશું એટલે વચ્ચે આવશે. ધારો કે એને કહી દઈએ એફ ડેશ. તો આ પરિસ્થિતિમાં એફ ડેશ બરાબર અંડર રૂટ ઓફ આ જે બે બળો વચ્ચેનો ખૂણો છે એ કેટલો આવશે? 60. એટલે સિમિલર કન્ડિશન ઊભી થશે આના જેવી જ, 60-વાળી જ, એટલે અહીંયા આગળ પણ એફ ડેશ છે એ કેટલું આવી જશે? રૂટ 3f અથવા તો રૂટ 3kq સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો આ ટ્રાઇંગલની જ્યોમેટ્રી થઈ, કેવી રીતે એમાં કુલમનું બળ છે એ કામ કરશે એ આખી વસ્તુ આપણે સમજ્યા. આ જ આઈડિયા છે એ ચોરસ માટે પણ સમજી શકાય, જે આપણે જોવા માટે જઈએ. ધારો કે ચોરસના ચાર શિરોબિંદુ છે, એના ઉપર વિદ્યુતભારો આવેલા છે ક્યુ 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 ક્યુ. ચોરસની સાઈડ લેન્થ છે એ, બાજુની લંબાઈ, પહેલો પ્રશ્ન. કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ કેટલું? તો આ પરિસ્થિતિમાં આપણે એ જોવું પડશે, અહીંયા 3 બળ લાગે છે. સિમ્પ્લિફાય કેવી રીતે કરશો? જુઓ, એક બળ આનાથી લાગે છે, કેટલું છે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બીજું આનાથી લાગે છે, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ત્રીજું અહીંયાથી લાગે છે. હવે આ જે ડિસ્ટન્સ છે એ છે રૂટ 2a, તો આ થઈ જશે કે ક્યુ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર, વચ્ચેનું ડિસ્ટન્સ રૂટ 2a છે. એટલે જો તમે વિચારશો તો હું આ બેને f કહી દઉં, તો આને કહેવું જોઈએ f બાય 2. યસ, ફાઇનલ. હવે તમે ચેક કરશો તો તમને આઈડિયા આવશે પહેલા અને સિમ્પ્લિફાય કરવાનું ક્યાં કેવી રીતે શરૂ કરાય. બે કરતાં વધારે બળો હોય ત્યારે બે બેને સિમ્પ્લિફાય કરતાં કરતાં આગળ વધાય. તો સૌથી પહેલાં આ બે બળ લેવાય જે સમાન છે. તો આ એફ છે, આ એફ છે, એટલે એનું પરિણામી સેન્ટરમાં આવશે, અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ થીટા, કોસ 90 0 થઈ જશે, કારણ કે બે વચ્ચેનો એંગલ છે એ 90 છે. કોસ 90 0 એટલે અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર એટલે રૂટ 2f.
તો આ બી જે બળો છે એનું પરિણામી બળ આવશે રૂટ ટુ એફ. ઓલરેડી આ એફ બાય ટુ છે, તો નેટ ફોર્સ છે એ કેટલું થઈ ગયું? રૂટ ટુ એફ પ્લસ એફ બાય ટુ, એટલે આવી ગયું ટુ રૂટ ટુ એફ પ્લસ એફ બાય ટુ. કોમન લઈ લઈએ એફ, એફ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર છે. સો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર બહાર આવી ગયું ટુ રૂટ ટુ પ્લસ વન બાય ટુ. આ એનો આન્સર થયો. તો કોઈ પણ એક શિરોબિંદુ ઉપર આ બળ આવ્યું. હવે ધારો કે એમાંથી કોઈ એક વિદ્યુતભાર માઇનસ છે, તો ફરક શું પડે? સપોઝ આ જ વિદ્યુતભાર માઇનસ છે એવું વિચારીએ અને આના ઉપર લાગતા બળોનો હિસાબ કરીએ. તો ધારો કે આ માઇનસ છે એટલે આ બળ નીકળી જશે યુનોઇટ અને આમ આવશે. તો આ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, ધ્યાનથી જોજો, હવે કોમ્પ્લિકેટેડ બનતું જશે. આ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, આ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એટલે વચ્ચે આવશે રિઝલ્ટન્ટ, આવશે રૂટ ટુ એફ અથવા રૂટ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન એ. હવે આ ઓલરેડી અહીંયા છે જ તે કે ક્યુ સ્ક્વેર અપોન ટુ એ સ્ક્વેર અથવા એફ બાય ટુ. તો એફ અને એફ બાય ટુ વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? 90. તો પરિણામી મળશે આ સાઈડ આપણને ઉપર કેટલું મળશે? ઓકે, અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર બાય ફોર. હા, અને ઓલું તો 90 એંગલ છે એટલે કોસ 90 વાળું ત્રીજું પદ છે એ તો ઝીરો થઈ જશે. તો અહીંયા આગળ તમે લેશો 4 પ્લસ 1 એટલે 5, બરાબર ને? છેદમાં 4 છે એટલે આવશે પરિણામી બળ આવશે રૂટ 5 એફ બાય 2 અથવા રૂટ 5 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર બાય 2. તો જે રીતે બે બે ફોર્સને સિમ્પ્લિફાય કરતાં કરતાં આપણને મળતું જાય એ જોવાનું છે. જો તમે બે વિદ્યુતભાર માઇનસ રાખી દો તો શું થઈ જશે? આનું બળ પણ નીચે આવી જશે એટલે આ બેનું પરિણામી આ ડાયરેક્શનમાં આવશે કે ક્યુ સ્ક્વેર અપોન ટુ એ સ્ક્વેર સામે જશે. એટલે મોટા ફોર્સમાંથી નાનું ફોર્સ તમારે શું કરવું પડશે? બાદ કરવું પડશે એટલે એફ બાય ટુ આન્સર આવશે અને અંદરની ડાયરેક્શનમાં આવશે નેગેટિવ. જો બે વિદ્યુતભારોને લઈ લઈએ તો આ સ્ક્વેરનું શાસ્ત્ર છે. હવે ત્રિકોણ અને સ્ક્વેર એના સિવાય હું નથી માનતો કે બહુ બધું વધારે એમાં ડિટેલમાં જાય. કદાચ ષટકોણ પૂછે કે કોઈ પણ, તો તમને એની સિમ્પલ જ્યોમેટ્રી જે છે કે કઈ જગ્યાએ કેટલાનો ખૂણો આવે અને ત્રિકોણ કઈ રીતે બને કે એની અંદર ઘટકો કઈ રીતે બળોના પડે, આ ક્લિયર થવું જોઈએ. નો ડાઉટ અમુક દાખલાઓ છે એ તમને એ ટાઈપના આપેલા જ છે એટલે એ વધારે પ્રેક્ટિસ થાય એ જરૂરી છે. પણ મારો આગ્રહ એવો છે કે જ્યારે તમે નીટની આ બુક કરી રહ્યા છો એ પહેલાં તમારે સહેજ સ્વ અધ્યયન પોથી જે છે બોર્ડની એ જો પતાવી દીધેલી છે તો તમારું કામ ઘણું બધું સિમ્પલ અને ઇઝી થઈ જશે. ઓકે, અને હા, આના ઉપરથી જે નીટની આપણી એક્સરસાઇઝ બુક છે એમાં જે સોલ્વડ એક્ઝામ્પલ આપેલા છે એના દાખલા નંબર 5 અને 6, યસ, દાખલા નંબર 5 અને 6 તમે જાતે કરી શકશો આઈડિયા ઉપરથી, હું માનું છું. તમે ટ્રાય કરજો, નો પાછા ક્લિયર થાય તો તમે ડાઉટમાં મૂકી શકો છો. ઓકે, એના પછી જે આપણે ડિસ્કસ કરવું છે એ છે બળોનું સંતુલન. સંતુલનને લગતા નોર્મલ કેસીસ કેવા આવે છે જેમાં આપણે સિમ્પલ આઈડિયાથી સ્ટાર્ટ કરીએ. ધારો કે બે વિદ્યુતભારો અહીંયા આગળ મૂકેલા છે ક્યુ અને ક્યુ આ રીતે. તો સપોઝ હું વચ્ચે કોઈ પણ વિદ્યુતભાર મૂકીશ ક્યુ, તો આના દ્વારા લાગતું આના ઉપરનું બળ અને આના દ્વારા લાગતું બળ સમાન થઈ જવાના છે. પણ ધારો કે એક વિદ્યુતભાર ક્યુ બાય 4 છે, બે વચ્ચેનું અંતર છે આર, તો આ પરિસ્થિતિમાં એક્ઝેક્ટ સેન્ટરમાં હું કોઈ પણ વિદ્યુતભાર મૂકીશ તો ક્યારેય સંતુલન થવાનું નથી. ધારો કે હું ક્યુ વિદ્યુતભારને, પ્રશ્ન એમ થઈ જશે કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને આ કેપિટલ ક્યુથી કેટલા અંતરે રાખું તો એના ઉપર લાગતું બળ શૂન્ય થાય. તો આપણે શું કરવું પડશે? ધારી લેવું પડશે, ધારો કે એક્સ જેટલા અંતરે રાખીએ, ડિસ્ટન્સ છે એ આપોઆપ કેટલું થઈ જશે? આર માઇનસ એક્સ. બળોનું સંતુલન છે એનો મતલબ શું થશે? કે આના દ્વારા લાગતું બળ અને આના દ્વારા લાગતું બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં આવશે એટલે મૂલ્યો સરખાવી શકાય. તો આ ક્યુ દ્વારા સ્મોલ ક્યુ ઉપર લાગતું બળ કેટલું આવશે? કે ક્યુ ક્યુ અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આના દ્વારા લાગતું કેટલું આવશે? કે ક્યુ ક્યુ બાય 4 અપોન આર માઇનસ એક્સ હોલ સ્ક્વેર. કેન્સલ આઉટ કરો, જે કાંઈ છે એ ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે, કેપિટલ ક્યુ કેન્સલ. ફાઇનલી આપણી પાસે આવશે 1 અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4 આર માઇનસ એક્સ સ્ક્વેર સ્ક્વેર રૂટ. હવે ઇઝી થઈ ગયો પ્રોબ્લેમ, આ થઈ ગયું 1/2 આર માઇનસ એક્સ, ક્રોસ કરી નાખો. સો 2r - 2x ઇઝ ઇક્વલ ટુ એક્સ, આ સામે લઈ જાઓ 3x ઇઝ ઇક્વલ ટુ 2r. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2r/3. એનો મતલબ આ જે છે એ 2r/3 થશે એટલે આ કેટલું થવું જોઈએ? r/3. તો કોઈ પણ ડિસ્ટન્સ આપણને પૂછશે અથવા વિદ્યુતભારનો કોઈ પણ સેટ આપશે એની વચ્ચે વિદ્યુતભારને ક્યાં મૂકો તો સંતુલન સ્થપાય, મીન્સ કે બળો ઝીરો થાય, એને શોધવાનો સીધો સાદો આઈડિયા છે. એક શોર્ટ આઈડિયા પણ તમારા મટીરિયલમાં આપેલો, જો તમે થિયરી સેક્શનમાં આવશો તો તમને આઈડિયા આવશે કે આ વિદ્યુત ક્ષેત્રમાં આપેલો છે પણ એ બળમાં પણ કામ લાગી શકે છે.
હું નથી માનતો કે સીધો શોર્ટકટ યાદ રાખવા જેવું છે, આ બે જ સ્ટેપમાં એનો આન્સર આવી જતો હોય એટલે ક્લિયર થઈ જશે. ઘણી વખત કોઈ શેપ છે એની અંદર આપણને સંતુલન પૂછેલું હોય. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. ધારો કે આપણી પાસે એક કન્ડિશન આવી છે કે આ ક્યુ વિદ્યુતભારો છે આ રીતે, અને સેન્ટરમાં એક વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, સાઈડ લેન્થ એ છે. હવે મને પૂછે કે આ તંત્ર સંતુલનમાં છે તો કેપિટલ ક્યુ છે એ કેટલો હશે, સ્મોલ ક્યુના સ્વરૂપમાં આવશે પણ કેટલો હશે. તો જ્યારે કોઈ પણ આ ટાઈપનું તંત્ર સંતુલનમાં, એનો મતલબ શું છે કે એના કોઈ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ ઝીરો થાય, ચારે ચાર શિરોબિંદુમાંથી કોઈ પણ લઈ શકાય પણ શિરોબિંદુ ઉપર લાગતું બળ ઝીરો થાય ત્યારે તંત્ર સંતુલનમાં આવે. તો ધારો કે આપણે એવું વિચારીએ કે આના ઉપર લાગતું બળ છે એ ઝીરો છે, તો એના ઉપર કેટલા બળો લાગી રહ્યા છે એ પહેલાં જોઈએ. તો જે હમણાં આપણે થોડી વાર પહેલાં જોયું હતું કે આના ઉપર જે આ ત્રણ બળો લાગી રહ્યા છે, આ એનું પરિણામી બળ આપણે શોધ્યું હતું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર 2√2 + 1/2. થોડી વાર પહેલાં જે એક્ઝામ્પલ જોયું એમ. હવે આ બળ છે એ આઉટવર્ડ આવે છે, આમ એનો મતલબ આ કેપિટલ ક્યુ દ્વારા આના ઉપર લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, તો જ તંત્ર સંતુલનમાં થાય, તો જ એના ઉપર લાગતું બળ ઝીરો આવે. હવે આ ક્યુ દ્વારા આના ઉપર કેટલું બળ લાગે છે, તો એ બળ લાગે છે કે ક્યુ ક્યુ અપોન આ ડિસ્ટન્સ કેટલું થાય, a/√2 થાય, એટલે એ થાય a² / 2. તો આ બે બળો સમાન થવા જોઈએ તો જ નેટ ફોર્સ ઝીરો થાય. કમ્પેર કરી દઈએ, 2 kqq / a² = kq² / a² √2 + 1/2. એટલે કે ક્યુ કે ક્યુ કેન્સલ અને a² કેન્સલ. આપણે ક્યુના સૂત્રનો કરતા બનાવીએ, બેને છેદમાં લઈ જઈએ તો આવી ગયું ક્યુ 2√2 + 1 અને ડિવાઈડ બાય કેટલા થઈ જશે, 2 નીચે જશે એટલે 4. બીજી વસ્તુ, આ પ્લસ ક્યુ નહીં હોઈ શકે ને, નેગેટિવ હોય તો જ એનું ફોર્સ છે એ કયા ડાયરેક્શનમાં આવશે આમ, એટલે ક્યુ છે એ કેવો આવશે, માઇનસ. ઘણી વખત એવી રીતે પણ થાય કે તમારે એમ વિચારવું પડે કે આ બેનો સરવાળો ઝીરો છે, એટલે બેનો સરવાળો ઝીરો કરશો એટલે આપોઆપ જ એક પદ સામે જશે એટલે એનો આન્સર છે એ નેગેટિવ આવશે. તો ક્યુની વેલ્યુ -q√2 + 1/4 આવે તો જ આના ઉપર લાગતું નેટ ફોર્સ ઝીરો થાય અને તંત્ર સંતુલનમાં આવે. તો કુલમના નિયમનો જ આઈડિયા કે જેમાં તંત્ર સંતુલનમાં કેવી રીતે આવે એ તમે સમજી શકો છો. ઓકે, એના પછી જે આપણે કેસ જોવો છે એ છે કોઈ એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ હોય. નોર્મલી આ વિદ્યુતભાર ઘનતાનો જે ટોપિક આપણે ભણવાના છીએ, રેખીય વિદ્યુતભાર ઘનતા, એમાં કેસ જોવો જોઈએ પણ અહીંયા થઈ શકશે, બહુ ઇઝી છે, કંઈ છે નહીં. ધારો કે મારે જાણવું હોય કે બે વિદ્યુતભારમાંથી એક અહીંયા છે સ્મોલ ક્યુ, એક આખો આ સળિયો છે એલ લંબાઈનો, એના ઉપર ક્યુ આવેલો છે, બે વચ્ચેનું અંતર ડી છે. મારે જાણવું છે કે આ સ્મોલ ક્યુ વડે આના ઉપર કેટલું બળ લાગે. તો હવે આ તો આખો પદાર્થ છે ને, દરેકે દરેક જગ્યાએ તમે શોધશો તો અંતર અલગ અલગ આવશે. તો મારે કરવું શું પડે કે એક નાનો એવો ટુકડો ધારવો પડે, ધારો કે અહીંયા જેની લંબાઈ લઈ લેવી પડે dx, અને એનું અહીંયાથી અંતર લઈ લેવું પડે x, એના ઉપરનો વિદ્યુતભાર ધારી લેવો પડે dq. અચ્છા, dq કેટલો આવે કહી દઉં, જો આખા સળિયાની લંબાઈ કેટલી છે l, એના ઉપર વિદ્યુતભાર કેટલો છે q, તો dx લંબાઈ ઉપર કેટલો વિદ્યુતભાર હોય. તો તમે તરત કહેશો કે ભાઈ આ આવશે q/l (dx). આ જે આવ્યો ને આ છે dq. dq એટલે કે આ નાના એવા ટુકડા ઉપરનો વિદ્યુતભાર. મેં શું કર્યું, આખી લંબાઈ ઉપરનો કેપિટલ ક્યુ, તો dx ઉપર કેટલો, એટલે આવી ગયો q/l (dx), જે dq થશે. તો પહેલાં મારે શું કરવાનું છે કે ક્યુ વડે dq ઉપર લાગતું બળ શોધી લેવાનું છે. અચ્છા, એ કેટલું આવશે, એને આપણે કહી દઈએ df. એ આવી જશે kq/dq. ડિસ્ટન્સ કેટલું છે, x². રેડી, આનું મારે કરવું પડશે ઇન્ટિગ્રેશન. ઓકે, તો ટોટલ ઇન્ટિગ્રેશન આપણે કરવા માટે જશું એટલે df થઈ જશે f. હા, અને સળિયો ક્યાંથી ક્યાં શરૂ થાય છે, અહીંયાથી લઈને આ, એટલે મારી ઇન્ટિગ્રેશનની લિમિટ શું આવશે, dથી શરૂ થાય xની વેલ્યુ, અને ક્યાં સુધી લંબાયેલી છે, તો કે d + l. kq બહાર આવી જાય, ડન. હવે dq જે છે, dq એ શું છે, q/l (dx), એટલે એમાંથી પણ q/l બહાર આવી જાય, અંદર વધે dx, એટલે આ એવું 1/x² (dx), લિમિટ આપણી આવશે d + l. તો આ થઈ ગયું kq/l. 1/x² નું ઇન્ટિગ્રેશન શું થાય, x^-2 થાય ને, એટલે 1 વધે, એટલે x^-1 અપોન 1 વધે અને વધેલી ઘાત છેદમાં જાય, એટલે -1 છેદમાં જાય. તો તમે જો 1/x² નું ઇન્ટિગ્રેશન કરશો તો એ આવશે -1/x, અને લિમિટ છે આપણી d + l. તો f આવી ગયું, f = લિમિટ મૂકીએ આપણે kqq/l
પહેલા મૂકીએ ડી પ્લસ એલ, સો વન અપોન માઇનસ ડી પ્લસ એલ, પછી માઇનસ માઇનસ પ્લસ વન અપોન ડી. અચ્છા તો પહેલાં વન અપોન ડી લખી નાખીએ, પછી લખી નાખીએ માઇનસ વન અપોન ડી પ્લસ એલ, એટલે થોડું કામ આપણું ઇઝી થઈ જાય. લસા લઈ લઈએ, સો ઇટ્સ લાઈક કે ક્યુ ક્યુ અપોન એલ ડી પ્લસ એલ માઇનસ ડી અપોન ડી ઇન્ટુ ડી પ્લસ એલ. સો ડી ડી કેન્સલ, એલ એલ અહીંયા કેન્સલ, ફાઇનલી આવશે કે ક્યુ ક્યુ અપોન ડી ડી પ્લસ એલ. સો ધીસ ઇઝ વોટ ધ ફોર્સ એક્ટિંગ ઓન રોડ. તો સતત પદાર્થ હોય ત્યારે કરવાનું શું, કે નાનો ટુકડો ધારી લેવાનો, એના ઉપરનું બળ શોધી કાઢવાનું અને એનું આપણે મારી દેવાનું ઇન્ટિગ્રેશન એક છેડાથી બીજા છેડા સુધી, એટલે આપણને ટોટલ ફોર્સ જેના ઉપર લાગતું હોય મળી જશે. અને પછી આપણે જે કેસ ડિસ્કસ કરવા છે એ દોરીઓને લગતા કરવા છે. નોર્મલી પીએમટીની અંદર આ ટાઈપના કેસીસ પૂછાય છે, પણ વધારે જ્યારે પહેલી વખત નીટ લેવાની 2013માં ત્યારે પણ એમાં જે કેસ પૂછાયેલો હતો એ સ્ટ્રિંગને રિલેટેડ જ હતો. ઇટ વોઝ વન ઓફ ધી ટફેસ્ટ ક્વેશ્ચન ઓફ 45 ક્વેશ્ચન જ્યારે 2013માં લેવાની. ત્યારે નોર્મલી આપણી ટેક્સ્ટબુકમાં જે કેસ આપેલો છે એને પહેલાં આપણે ફટાફટ એક વખત રિફર કરી જઈએ એટલે યાદ આવી જાય. સિમ્પલ કેસ છે, બે વિદ્યુતભારો છે ક્યુ ક્યુ, એની વચ્ચેનું અંતર એક્સ છે, દોરીની લંબાઈ એલ છે, આ એંગલ થેટા છે. બે અલગ અલગ શું કામ છે, તો કે અહીંયા ફોર્સ લાગે છે કે ક્યુ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. યાદ રાખો આ જે એક્સ બાય ટુ થશે, આ એક્સ બાય ટુ થશે, યુ નો ઇટ. અને એક્સ બરાબર તમે સિમ્પલી તારવી શકશો ટુ એલ સાઇન થેટા, કોઈ રોકેટ સાયન્સ નથી, ખાલી તમે સાદી ત્રિકોણમિતિ યુઝ કરશો. દોરીની લંબાઈ એલ આપેલી છે એટલે આ એક્સ બાય ટુ એટલે એલ સાઇન થેટા થશે, ટુને સામેલી છે. તો અહીંયા સિમ્પ્લિફાય કરવું હોય તો કરી શકાશે. દોરીમાં ઉદ્ભવતું બળ તણાવ બળ થશે, આ થઈ જશે ટી કોસ થેટા, આ જે છે એ થશે ટી સાઇન થેટા, અને નીચે ભગવાનનું દીધેલું એમ જી તો હોય જ. તમે ટી કોસ થેટા બરાબર આ રાખશો, ટી સાઇન થેટા બરાબર આ રાખશો, બેનો ગુણોત્તર લેશો એટલે ફાઇનલી તમને મળશે ટેન થેટા, જે આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એમ જી એક્સ સ્ક્વેર, ઓર કે ક્યુ સ્ક્વેર અપોન, જો એક્સ સ્ક્વેરની વેલ્યુ મૂકી દઈએ તો ફોર એલ સ્ક્વેર એમ જી સાઇન સ્ક્વેર થેટા. તો નોર્મલ આઈડિયા આ જ, કે આમાં પછી તમારે જે શોધવું હોય એની કિંમતો આપેલી હોય વગેરે વસ્તુ હોય. હવે આને રિલેટેડ પ્રોબ્લેમ છે એ અલગ અલગ બની શકે, બરાબર. તો એવા બે પ્રોબ્લેમ છે એ તમારી નીટની એક્સરસાઇઝ બુકમાં આપેલા છે, પ્રોબ્લેમ નંબર 8 અને પ્રોબ્લેમ નંબર 9, જે એકદમ સિલી પ્રોબ્લેમ છે હું માનું છું. તમે જાતે સોલ્વ કરશો તો એ ઇઝીલી થઈ જવાના છે, એટલે એને માત્ર જોઈને એમાં કોઈ ડાઉટ હોય તો જ તમારે મૂકવાનો રહે છે. બાકી બે પ્રોબ્લેમ છે એ સિમ્પલ છે, પણ એ આ સિદ્ધાંતને આધારે થયેલા છે. પ્રોબ્લેમ નંબર 9 છે એ થોડો અલગ છે, કારણ કે એમાં સિંગલ સિંગલ સ્ટ્રિંગનું બેલેન્સ આપેલું છે. તો તમને એમ કીધું છે કે કઈ કન્ડિશન માટે એ વસ્તુ છે એ સંતુલનમાં આવશે. સંતુલન માટે તમારે શું કરવું પડશે, ફોર્સને કમ્પેર કરવા પડશે, અને બેના થેટા સેમ છે અથવા થેટા સેમ થાય એવું ત્યારે જ થાય કે જે જ્યારે બેના માસ છે એમ જી એ સેમ થશે. તો તમે ઇઝીલી સરખાવી શકશો કે એમ વન બરાબર એમ ટુ હોય તો જ એ કન્ડિશન છે એ સેટિસ્ફાય થાય. એટલે સ્ટ્રિંગના કેસીસની અંદર આ ટિપિકલ આઈડિયા છે. જો આ ફોર્મેટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હોય તો હું નથી માનતો કે એમાં એમ જ મોડિફિકેશન કે વેરિએશન કરીને પ્રોબ્લેમ પૂછાવાના છે. એટલે ફોર્સિસનું આ જે બેલેન્સ છે એ આપણા મગજમાં સ્ટેબલ થયેલું હોવું જોઈએ. તો મિત્રો, કુલમના નિયમના અદિશ સ્વરૂપને રિલેટેડ આ પ્રોબ્લેમ ડિસ્કસ થઈ શકે. સદિશ સ્વરૂપમાં માત્ર કરવાનું શું છે, કે જે મૂળ આઈડિયા છે એને માત્ર નીચે સદિશના ફોર્મમાં બતાવીને લખવાનું છે. હું એક એક્ઝામ્પલ એનું ડિસ્કસ કરવા માગીશ માત્ર, કારણ કે બને ત્યાં સુધી આપણે સદિશ ફોર્મેટને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પેપરમાં અપ્લાય નથી કરવાનું, કારણ કે એમાં ભૂલો થવાની સંભાવના પણ વધારે છે અને નિશાનીને લગતી ભૂલો થઈ શકે. આઈડિયા કેવો હોય કે ધારો બે વિદ્યુતભાર આવેલા છે, એક ક્યુ વન છે એ છે બે કુલમ, ક્યુ ટુ છે એ છે એક કુલમ. ક્યુ વનનો સ્થાન સદિશ છે એ છે 1 2 3, ક્યુ ટુનો સ્થાન સદિશ છે એ છે 3 2 1 ધારો કે મીટર. તો એક ઉપર બે દ્વારા લાગતું બળ શોધો. હવે નોર્મલી એક ઉપર બે દ્વારા લાગતું બળ એટલે આમ લખાય કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન માઇનસ આર ટુ ઓર આર ટુ માઇનસ આર વન એનો સ્ક્વેર, અને અહીંયા આગળ લખાય આર વન ટુ કેરેટ. પણ હું આ પ્રિફર નથી કરતો, હું વધારે આ પ્રિફર કરું છું કે આર વન ટુ કેરેટને આપણે બદલાવી નાખવાનું આર વન માઇનસ આર ટુ, અને નીચે લખી નાખવાનું અહીંયા આગળ આર વન માઇનસ આર ટુનો ક્યુબ. એટલે સૌથી પહેલાં આપણે જરૂર પડશે આર વન માઇનસ આર ટુની. તો આપણે જોઈ લઈએ આર વન માઇનસ આર ટુ આ છે થઈ જશે. હવે આર વન માઇનસ આર ટુ કે આર ટુ માઇનસ આર વન કેવી રીતે ખબર પડે, જો જ્યારે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જોતા હો, ધારો કે આ ક્યુ વન છે આ ક્યુ ટુ છે, યાદ રાખો આર વન છે આર ટુ છે,
તમારે જોઈએ છે એક ઉપર લાગતું બળ બે દ્વારા, એટલે બે દ્વારા એક ઉપર બળ આમ લાગશે, ડન. તો આથી જે છે અંતિમ સદિશ, આ પ્રારંભિક અને સ્થાનાંતરના સદિશ ને હંમેશા આપણે શું કહીએ છીએ, અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે જ્યારે તમે આર વન એફ વન ટુ લેતા હો ત્યારે અહીંયા આર વન માઇનસ આર ટુ લેવું, તો જ પ્રોપર આન્સર તમને મળશે. ઓકે, કે એટલે 9×10⁻¹, ક્યુ વન ટુ ક્યુ ટુ વન અપોન આર વન માઇનસ આર ટુ. ઓકે, હવે એનું મેગ્નિટ્યુડ આપણે કાઢવું પડશે કારણ કે આનું મોડ છે. તો આર વન માઇનસ આર ટુ એટલે માઇનસ બે, વન માઇનસ થ્રી, એનો સ્ક્વેર થાય ફોર, ટુ માઇનસ ટુ ઝીરો, થ્રી માઇનસ વન ટુ એટલે આ ફોર પાછું એનો છે ઘન અહીંયા આગળ, અને આર વન માઇનસ આર ટુ એટલે આપણે જોયું કે માઇનસ ટુ કોમા ઝીરો કોમા ટુ. તો ફાઇનલી નવ દુ અઢાર, ઉપર અઢાર ગુણ્યા દસ ની નવ ઘાત, નીચે ચાર વત્તા ચાર એટલે આઠ, એટલે આવી જશે ટુ રૂટ ટુ એનો ઘન. અથવા તો તમે આવું વિચારી શકો, આઠ ની વન બાય ટુ એટલે ટુ રૂટ ટુ, એનો ઘન કરશો એટલે આવશે આઠ, અને રૂટ ટુનો ઘન થઈ જશે ફોર રૂટ ટુ. અધરવાઇઝ આવું વિચારી લેવાય કે રૂટ આઠ છે એનો આપણે ક્યુબ કરવાનો છે. તો તમે પહેલાં સ્ક્વેર કરશો ટોટલ, બરોબર, અને પાછું એક વખત રૂટ આઠ વડે ગુણશો એટલે આ કેટલું આવશે, આઠ રૂટ આઠ. તો ટોટલ આપણને નીચે મળશે આઠ રૂટ આઠ, અને આ મળશે માઇનસ બે કોમા ઝીરો કોમા બે. જો છેદ ઉડાડવો હોય તો અહીંયા થઈ જશે નવ, આ થઈ જશે ફોર, એટલે હજી ઉડાડવો હોય તો આ થઈ જશે બે પોઈન્ટ પચીસ, ડન. તો ફાઇનલી આવશે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની નવ ઘાત રૂટ આઠ, આવશે માઇનસ ટુ આઈ કેરેટ પ્લસ ટુ કે કેરેટ ન્યૂટન. તો આ આવી ગયું ફોર્સનું વેક્ટર ફોર્મ. એટલે જો આપણને સદિશ સ્વરૂપે શોધવાનું કીધું હોય તો જ આ રીતે જવાનું છે, નહીં તો એની જરૂર નથી. માત્ર તમે અદિશ મેથડથી જાઓ અને ખૂણાઓ છે એ તમારા લોજિકથી, વેક્ટર લોજિકથી તમે શોધી કાઢો, એ વધારે જરૂરી છે. ઓકે.